हे माय ब्यूटीफुल हैंडसम स्टूडेंट्स, केम छो बधा? ऑल वेल? हूँ रीमा सावलिया मैम, तमारी अभियान बेचमा बॉटनी मेंटर। आजे हूँ तमने एक सरस मजानु चैप्टर भणावा जई रही छू। पण अभियान बेचमा अमारो फर्स्ट लेक्चर छे, तो यस, आपणे केवी रीते भणीशू आजे हूँ तमने थोड़ूक कहीश। તમારે એઝ ઇટ ઇઝ જે વસ્તુઓ કહેવામાં આવે તેને ફોલો કરવાની છે, અને તમારે ઘણી બધી વસ્તુઓ આજે હું તમને કહીશ એ આખા વર્ષ દરમિયાન ધ્યાન રાખવાની છે। અને એ સ્ટુડન્ટ્સ માટે આ સલાહ છે જેમને રિઝલ્ટ લાવવું છે। બે પ્રકારના સ્ટુડન્ટ્સ હોય ને, અમુક હોય એને આમ રડીને બેસી રહેવું હોય, ને અમુક હોય જેને લડવું હોય, જેને આગળ વધવું હોય, જેને ભણવું હોય। તો આ બધા લેક્ચર્સ એ જ સ્ટુડન્ટ્સ માટે છે જે જીવનમાં કાંઈક કરી બતાવવા માંગે છે, જેમના જીવનમાં કોઈક ધ્યેય છે। તો તમારા ભણવાના અભિયાનને આજે હું આગળ વધારવા જઈ રહી છું, અને આપણું જે ચેપ્ટર અહીંયા આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, પુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, રાઈટ? તો એક મજેદાર ચેપ્ટર છે, બોટનીનું ચેપ્ટર છે। ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થતું હોય કે ઘણા બધા ઉદાહરણ છે, કેવી રીતે યાદ રાખવાના, તો બધી જ વસ્તુ ધીરે 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 તમને સમજ પડી જશે કે આપણે કેવી રીતે આને લર્ન કરી શકીએ છીએ। આ બોટનીનું સૌથી ઇઝી ચેપ્ટર છે, અને આવા બધા જ ચેપ્ટર સૌથી ઇઝી હશે, રાઈટ? તો આપણે શરૂઆત કરીએ એક નાનકડી સ્ટોરીથી, રાઈટ? સો યોર સ્ટોરી ટાઈમ। તો આ સ્ટોરી છે બે બાળકોની। આ બાળકો છે, તમે બધા મારા જંતર મંતર છો, તો આ બાળકોનું નામ આપણે જંત્ર મંત્ર રાખીએ, એને જંતર અને મંતર બે ભાઈબંધ છે પાક્કા। આ બે દોસ્તો જંગલમાં ફરવા નીકળ્યા હતા, મસ્ત મજાથી જંગલમાં। જો બેગ લટકાવીને જાય છે એટલે સ્કૂલ ગયા હતા, પણ સ્કૂલથી એમને થયું સીધા સીધા ઘરે નથી જવું। આજે તો આપણે જંગલમાં કઈ કઈ વસ્તુઓ છે એને જોવા જઈએ, તમારા જેવા બડિંગ માઇન્ડ્સ હતા, તમારા જેવા ક્યુરિયસ હતા, જિજ્ઞાસુ હતા, રાઈટ? તો આ બંને જંત્ર મંત્ર મસ્ત આમ જંગલમાં ફરતા હતા, ફરતા ફરતા પહોંચી ગયા એક કૂવા પાસે, રાઈટ? હવે આ મંત્ર તો નાનો છે, મંત્ર બહુ વધારે નહોતો વિચારતો, પણ કૂવો જોઈને જંત્રને થયું લાઈને કૂવાની અંદર જોઉં કે શું દેખાય છે, પાણી છે, કેટલું છે, ઊંડે છે। એણે જોરથી આમ પડઘો પડે એમ અવાજ કરવાનું વિચાર્યું કે કૂવામાં હું જોરથી ચિલ્લાવું। આ ગયો જેવો કૂવા પાસે, તો શું થયું? તો જંત્ર કૂવા પાસે ગયો અને કૂવામાં આમ ડોક્યું કરવા ગયો, અને એનો પગ છટકી ગયો અને એ કૂવામાં પડી ગયો। હવે શું થયું? મંત્ર થઈ ગયો એકલો, જંત્ર ચિલ્લાવા માંડ્યો બચાવ 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 બચાવ, પણ જંગલમાં એ લોકો ખૂબ અંદર જતા રહ્યા હતા, આસપાસ કોઈ તેમને દેખાયું નહીં। હવે આપણો આ મંત્ર નાનકડો છે, બધે ફરવા માંડ્યો, થોડો દૂર સુધી ગયો, ઝાડ ઉપર ચડીને એણે બચાવ બચાવ બૂમો પાડી, પણ ખૂબ દૂર હોવાના કારણે મંત્ર ગમે એટલું જંગલમાં ફર્યો, મંત્રને કોઈ મદદ માટે મળ્યું નહીં। પણ મંત્ર ફરતો ફરતો એક ઝાડ પાછળ ગયો, તો એ ઝાડ પાછળથી મંત્રને એક રસ્સી મળી, રાઈટ? એક દોરી મળી। હવે મંત્રને એવી ખબર હતી કે આ દોરીની મદદથી અહીંયા ગરગડી છે, તો હું આ દોરીને આ ગરગડી સાથે લગાવીને જંત્રને બહાર કાઢી શકીશ, રાઈટ? પણ મંત્રને એક સેકન્ડ માટે એવો વિચાર આવ્યો કે જંત્ર તો મારા કરતાં મોટો છે, એનું વજન પણ ખૂબ વધારે છે, હું નાનકડો 6 વર્ષનો બાળક છું, મારાથી આ કેવી રીતે થશે, રાઈટ? પણ પછી એણે હિંમત જુટાવી કે જો આજે હું આ ન કરી શક્યો તો મારો મિત્ર મને મળશે નહીં, અને આવી બધી વસ્તુઓમાં સાથ આપનારો એક જતો રહેશે, હું એકલો પડી જઈશ। તો એણે કંઈ જ વિચાર્યા વગર દોરીને અહીંયા લગાવી ગરગડી ઉપર, રાઈટ? અને ખેંચવા માંડ્યો, ખેંચવા માંડ્યો જંત્રને, અને ધીરે રહીને જંત્ર બહાર આવી ગયો, રાઈટ? તો પોતાની મહેનતથી આજે
મંત્ર છે તેણે પોતાના ફ્રેન્ડને બચાવી લીધો, બંને ખુશ થઈ ગયા. પણ હવે શું, બંને ગયા ગામમાં અને ગામમાં જઈને કીધું કે આજે તો આવું થયું કે જંત્ર પડી ગયો કૂવામાં અને હું દોરી લઈને આવ્યો ને મેં ખેંચીને જંત્રને બહાર કાઢ્યો. ગામના લોકો હસવા માંડ્યા કે તમે બંને પણ શું રોજ નવી નવી કહાની કરો છો, રોજ નવી નવી સ્ટોરી લઈને આવો છો, એવું કેવી રીતે શક્ય છે? જંત્ર તો તારા કરતાં કેટલો મોટો છે, તું એને કેવી રીતે ખેંચી શકે? તો બધા હસ્યા, કોઈ એની વાતમાં વિશ્વાસ ન કર્યો. પણ ગામમાં એક વૃદ્ધ માણસે તેની વાતમાં વિશ્વાસ કર્યો અને કીધું કે આ સાચું કહે છે જંત્ર મંત્ર. તો ગામના લોકોએ પૂછ્યું કે કેવી રીતે તમે કીધું કે સાચું કહે છે? તો ગામના માણસે કીધું કે દૂર દૂર સુધી મંત્રને કોઈ કહેવા વાળું નથી કે તારાથી આ નહીં થાય, રાઈટ? તો મંત્ર પાસે નેગેટિવ એનર્જી ન હતી, મંત્ર પાસે કોઈ નેગેટિવિટી ન હતી જેને રોકે, જે એને કહે કે નહીં થાય તારાથી, તું નાનો છે, દોરી લઈને નહીં જા, રાઈટ? મંત્રએ પોતાની બધી એફર્ટ્સ લગાવી દીધી, કારણ કે મંત્ર પાસે એક લક્ષ્ય હતું, એક રીઝન હતું, કારણ હતું કે જો આજે મારાથી આ ન થયું તો મારો ભાઈબંધ હવે ક્યારે મારી સાથે રહી શકશે નહીં. આ મને ખબર છે, આ સ્ટોરી તમે ઘણી બધી વાર સાંભળી છે, પણ આપણે શું કરીએ, સાંભળીને ભૂલી જઈએ. તો આપણે સાંભળીને ભૂલવાનું નથી. આ સ્ટોરી માટે ટાઇટલ હું એ આપી શકું છું કે આ સ્ટોરી માટે આપણે કહી શકીએ છીએ કે બી લિમિટલેસ. ઘણા બધા ટાઇટલ થઈ શકે છે. મારી એક બેચના સ્ટુડન્ટ્સે જ આ ટાઇટલ આપ્યું હતું આ સ્ટોરી માટે, બી લિમિટલેસ. જંત્ર અને મંત્ર લિમિટલેસ થઈ ગયો. કેમ? કારણ કે તેની પાસે એક લક્ષ્ય હતું. તો આની માટે હું તમને કહેવા માંગીશ કે મુશ્કિલો સે ભાગ જાના આસાન હોતા હૈ, મુશ્કિલો સે ભાગ જાના આસાન હોતા હૈ, હર પહેલું જિંદગી કા ઇમ્તિહાન હોતા હૈ. ડરને વાલો કો મિલતા નહીં કુછ જિંદગી મેં, ડરને વાલો કો મિલતા નહીં કુછ જિંદગી મેં, પર જનાબ લડને વાલો કે કદમો મેં જહાન હોતા હૈ. તો આજે આ તમને કહેવાનો હેતુ શું છે? તો 11મા ધોરણમાં તમે અડધી સ્ટડી સુધી પહોંચી ગયા છો. આ બધાના જીવનમાં ફેઝિસ આવે. બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સ છે, મારી પાસે બોટની ભણવા આવ્યા છે. મેં પણ જ્યારે 11 સ્ટાર્ટ કર્યું તો મારી પણ સેમ કહાની હતી કે આપણે શું થાય બેટા, કે આપણે ભણી રહ્યા છીએ, હવે ધીરે ધીરે ફિઝિક્સનું લેવલ ટફ થતું જાય. બોટનીની અંદર પ્લાન્ટ કિંગડમમાં ઘણા બધા ઉદાહરણ આવ્યા, જૈવિક વર્ગીકરણમાં ઘણા બધા ઉદાહરણ આવ્યા. એક સાથે આપણી ગાડી પહેલાં ઠીચુક 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 મેમુ ટ્રેન હતી, એકદમથી સુપરફાસ્ટ થઈ ગઈ. ને હજુ પણ હું તમને કહું છું, સુપરફાસ્ટથી નહીં અટકે, હજુ આ બુલેટ ટ્રેનની ઝડપે જવાનો છે સિલેબસ. તો આપણે ક્યારેય હાર નહીં માનવાની. આપણે વિચારવાનું કે ભાઈ ડોક્ટર બનવું છે, જીવનમાં સફળ થવું છે, તો લિમિટલેસ બનવાનું મંત્રની જેમ, નેગેટિવ એનર્જીને દૂર રાખવાની. ઘણા બધા ફ્રેન્ડ્સ આવીને કહેશે કે સાયન્સ તો બહુ અઘરું છે, જોને 5 મહિના થઈ ગયા પછી ખબર પડે છે રિઝલ્ટ તો ડાઉન જ જાય છે. 10મામાં 95% આવતા હતા ને 11મામાં 60% જ આવે છે. તો આપણાથી કાંઈ થવાનું નથી, ડોક્ટર વોક્ટર બનવી આ આપણા બસની વાત નથી. તો આ બધા જ વાક્યોને દૂર રાખવાના. આપણી સામે આપણું એક લક્ષ્ય હોવું જોઈએ જેને આપણે કોઈ પણ રીતે પાર પાડવાનું છે. તો આપણે પાછા હટવાનું નહીં. તમે જ્યાં પણ ડીમોટિવેટ થશો, ડીમોરલાઇઝ થશો, અમે બધા જ ટીચર્સ તમારી સાથે છીએ તમને પાછા ખેંચીને ટ્રેક ઉપર લાવવા માટે, રાઈટ છે? શું કહેવું છે તમારું મને કમેન્ટ કરીને આ બાબતમાં જણાવશો, રાઈટ? તો ઇન શોર્ટ હું એવું કહેવા માગું છું કે જો આ મુકામ ઉપર તમે થોડા ડાઉન થઈ ગયા હોવ, તમને એવું લાગતું હોય કે હવે મારાથી તો નહીં થાય, માર્ક્સ જ નથી આવતા, તો બેટા ડોન્ટ ગીવ અપ. ગીવ અપ નહીં કરવાનું. તમે રાઈઝ થઈ શકો છો, પાછા ઉઠી શકો છો. લખી લખીને તૈયાર કરો. તમારે પોતાને પુશ કરવાનું છે કે 2-2, 3-3 ચેપ્ટરમાં માર્ક્સ નહીં આવે તો આખામાં કેવી રીતે આવશે. મારે પ્રોપર તૈયાર કરવાનું છે. બોટની, ઝૂઓલોજી, એન્ટાયર બાયોલોજી લખી લખીને તૈયાર કરો. ઘણા બધા ટીચર્સ એવું ભરમાવતા હોય કે લખી લખીને તૈયાર કરો તો ટાઈમ બગડે. ના, આજે આપણે લખીશું કેવી રીતે? તો ક્લાસમાં લખવાનું,
મેમ લખે એમની સાથે સાથે. તમે તો રેકોર્ડેડ વિડીયો જોવાના છો તો તમારે પોઝ કરીને સ્ક્રીન પર જે પણ છે આખું લખી લેવાનું, કાં તો સાથે સાથે ધીરે ધીરે ટ્રાય કરવાનો લખવાનો. રાઈટ, એકવાર ક્લાસમાં લખ્યું, એના પછી આપણે રિવિઝન કર્યું, ક્વેશ્ચન સોલ્વ કર્યા, પછી એનસીઆરટી જ લર્ન કરો, કોઈ વાંધો નથી. રાઈટ, પણ બેટા જોયા વગર એના એક્ઝામ્પલ્સ છે, એના સેન્ટેન્સ છે, એના ટોપિક છે ને, જોયા વગર લખો. અને જો બેટા એકવાર જોયા વગર લખી લીધું ને, ડરવાનું નહીં, ના આવડે તો ફરી ખોલીને જોવાનું, ફરી જોયા વગર લખવાનું. ડન, એકવાર આ વસ્તુ કરી લીધી ને કન્સેપ્ટ ક્યારેય ભૂલશો નહીં. એક્ઝામમાં આવશે તો ફટાફટ લખશો, હે ને? તો આ થોડીક ટિપ્સ હતી. બીજી વસ્તુ મારા લેક્ચર માટે બેટા, કે જો તમે મારા લેક્ચરમાં બેસવાના છો, રાઈટ, તમે મારી જોડે બોટની હવે ભણવાના છો, તો અમુક વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની તો તમારા માર્ક્સ આવશે. અને કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, તો સૌથી પહેલા છે કે ક્લાસ નોટ્સ બનાવો, રાઈટ? ક્લાસ નોટ મસ્ટ છે, બનાવવાની જ બનાવવાની. બીજો પોઈન્ટ છે બચ્ચા, ક્લાસમાં ખૂબ જ ધ્યાન આપો, કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો. એનસીઆરટીની લાઈન ગોખવાથી કાંઈ નહીં થાય, તો કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો. જો મારા લેક્ચરની મારી પોતાની સ્ટાઇલ છે, હું એનસીઆરટીની લાઇન્સ તમને સમજાવીશ. તો એનસીઆરટી મેં ઘણી બધી વાર ભણાવી છે. અમુક વખત એવું પણ થશે કે ઇંગ્લિશવાળી એનસીઆરટીમાં કંઈ આપ્યું હોય ને ગુજરાતીમાં અલગ હોય, તો હું ઇંગ્લિશવાળું તમને લર્ન કરાવીશ કે આવી રીતે આપ્યું છે, અહીંયા ખોટું છે, તો આપણે આ લર્ન નહીં કર્યું. રાઈટ, તો યુ નીડ ટુ ટ્રસ્ટ, અને તમારે પ્રોસેસમાં ધ્યાન આપવાનું છે. લાઇન હું તમને લખેલી નહીં આપું, એનસીઆરટીની બેઠી લાઇન હું તમને લખીને નહીં આપું, પણ એની કોઈ લાઇન, કોઈ વર્ડ જે એક્ઝામમાં પૂછાય છે તે આપણો છૂટશે નહીં, એ મારી ગેરંટી. ઇઝ ધેટ વેરી ક્લિયર એવરી વન? ચાલો, આના પછી તમે શું કરશો, તો કન્સેપ્ટ ઉપર ધ્યાન આપ્યું પછી લેક્ચર બાદ હોમવર્ક કરવાનું. પણ આ હોમવર્ક કરતા પહેલા એનસીઆરટી રીડિંગ કરો. હવે એવું પણ નથી કે હું બહુ એનસીઆરટીની બહારનું ભણાવીશ, પણ જ્યારે પણ હું એનસીઆરટી બહારની કોઈ વસ્તુ કહીશ તો આગળ ક્યાંક ને ક્યાંક લિંક થતી હશે, તો એ વસ્તુ તમને કહીશ, અથવા તો ડીપમાં કોઈ ટોપિક સમજાવવા માટે કહીશ જેથી તમને ફટાફટ યાદ રહે. જો મારો એક જ ફંડા છે, મેં જેટલા પણ સ્ટુડન્ટ્સને ગાઈડ કર્યા છે ત્યાં એક જ ફંડા છે મારો, કે જ્યારે આપણે આખી સ્ટોરી ભણાવીએ તો ટાઇટલ સ્ટુડન્ટ્સને જલ્દી યાદ રહે. જેમ કે આજે તમે યાદ રાખ્યું બી લિમિટલેસ, રાઈટ? તો આપણે જ્યારે આખી સ્ટોરી ડિટેલમાં ભણીશું, નીટમાં એનું ટાઇટલ આવે, તમે જલ્દી કરી શકો કે નહીં? તો યસ, તમે જલ્દી કરી શકો. અને તમે જેટલું જલ્દી બાયોલોજી કરી શકો એટલો તમને ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં ટાઈમ મળશે. તો મારો આ જ ફંડા છે જેના બેઝ પર હું તમને થોડું ડીપ સ્ટડી કરાવીશ, રાઈટ? હવે એનસીઆરટી રીડિંગ પછી હોમવર્ક આવશે, રાઈટ? તો આ હોમવર્ક હું તમને આપીશ. હવે બે વસ્તુ છે લેક્ચરમાં, તો લેક્ચરની અંદર હું તમને શું આપવાની છું, તો લેક્ચરમાં ડિટેલ્સ હું તમને આપીશ, એનસીઆરટી બેઝ એમસીક્યુ આપીશ. આ એમસીક્યુમાં બધી જ પેટર્ન હશે. આ એમસીક્યુઝમાં વિધાન કારણ પણ હશે, રાઈટ? આ એમસીક્યુમાં આપેલામાંથી કેટલા વિધાનો સાચા ખોટા જે નીટ પેટર્નમાં પૂછાય છે તે પણ હશે. જોડકાના ક્વેશ્ચન ડાયાગ્રામના જરૂરી હશે તો એ પણ મૂકીશું. તો આપણે દરેક પ્રકારના એમસીક્યુ એનસીઆરટી બેઝ અહીંયા કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે જે હું મારી બધી બેચમાં આપું છું એનસીઆરટી ટેબ્લેટ્સ, રાઈટ? એક સમયે મેં સ્ટુડન્ટ્સ માટે ઇંગ્લિશમાં બનાવી હતી, તો હવે હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું. તો દર લેક્ચરમાં આપણે જે ભણ્યા એના એનસીઆરટી બેઝ અમુક ખરા ખોટા ખાલી જગ્યા હશે, જ્યાં હું એવી વસ્તુ બદલીશ જે તમને બદલીને કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ ગુજ સીટીમાં પૂછાય છે. અને જો તમે આને રોજે જ કરશો, ડેઈલી કરશો બચ્ચા, તો તમારો જે લેક્ચર છે એકદમ ક્લિયર થઈ જશે. એનસીઆરટીની દરેકે દરેક લાઇન તમે વ્યવસ્થિત રીતે જોઈ લેશો, રાઈટ? તો
આપણે શરૂ કરીએ આપણું ફર્સ્ટ ચેપ્ટર હવે. આટલી વસ્તુ બેટા ધ્યાન રાખશો. યસ, કેન યુ પ્રોમિસ યોર સેલ્ફ? કેન યુ પ્રોમિસ યોર સેલ્ફ? તમે પોતાને પ્રોમિસ કરો છો કે આ બધી વસ્તુ તમે કરશો, મારી સાથે સાથે ભણશો અને જીવનમાં હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરશો, રાઈટ બેટા? ચાલો તો શરૂ કરીએ. ચેપ્ટર છે મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. તો બચ્ચા, વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા આ ચેપ્ટરમાંથી નીટની વાત કરીએ તો નીટમાં 4-5 MCQs પૂછાતા હોય છે. અત્યાર સુધી NTA જે સિલેબસ આપ્યો હતો ને, એ સિલેબસમાં આ ચેપ્ટરમાં સ્ટાર માર્ક કરીને લખ્યું હતું કે આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ બુક બેસ્ડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે જે NCERT વાપરે છે. દેટ મીન્સ કોઈ ચેપ્ટર છે જેમાં ઓફિશિયલી બહારનો ક્વેશ્ચન આવી શકે છે તો એ આ ચેપ્ટર છે. પણ હજુ સુધી તો એવો આવ્યો નથી છેલ્લા 5 વર્ષમાં, પણ પોસિબલ છે કે આવી પણ શકે. આપણી નીટ કન્ડક્ટિંગ બોડી પણ ચેન્જ થવાની છે તો બેટા આપણે થોડુંક ડિટેલમાં, થોડુંક ડીપમાં, થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ પણ આમાં ભણીશું ખૂબ જ પ્યારથી. ઇઝ ધેટ વેરી ક્લિયર? ચાલો, એ મારે કહેવું પડે હે ને, બાકી તમે લોકો અડધેથી ભાગી જાઓ. ઓકે, તો આ જે સબ્જેક્ટ છે, આ જે આપણું ચેપ્ટર છે, એમાં પહેલો ટોપિક આપણે જે ભણવા જઈ રહ્યા છીએ આજે, તે મૂળ વિશે છે, રાઈટ? દેટ ઇઝ ધ રૂટ. તો બેટા મૂળ જે છે, આ જુઓ, ઝાડ જેટલું બહાર મોટું છે એટલા જ અંદર એના શું છે? રૂટ્સ છે, એના મૂળ છે. રૂટ જેટલો પાકો હોય એટલે જ ઉપરનું ઝાડ પણ સરસ મજાનું વિશાળ થાય. તમે વડ જોયું છે, તમે પીપળો જોયો છે, તો બધા ખૂબ જ ઘેરાદાર વૃક્ષ છે. તો કેમ છે? કારણ કે એમના મૂળ ખૂબ જ નીચે સુધી ઊંડા હોય છે. તો આ એક પાયો છે વનસ્પતિનો, રાઈટ? ચલો વાત કરીએ બાહ્યાકાર વિદ્યાની, મોર્ફોલોજીની. મોર્ફોલોજી એટલે બચ્ચા થાય બાહ્યાકાર વિદ્યા, રાઈટ? ચલો, બાહ્યાકાર વિદ્યા શું હોય? તો તમે એક વૃક્ષ જોવો છો, એક સપોઝ છોડની વાત કરીએ. ચલો વૃક્ષ અત્યારે જવા દઈએ, વૃક્ષ નથી ડ્રો કરવું, આપણે વાત કરીએ એક છોડની. આ નાનકડા છોડમાં આવી કંઈક રચનાઓ હશે, રાઈટ? ઉપરની બાજુ પ્રકાંડ છે, આ પ્રકાંડમાં ગાંઠ અને આંતરગાંઠ છે. આ ગાંઠ છે, બે ક્રમિક ગાંઠ વચ્ચે આંતરગાંઠ આવે. આ પ્રકાંડવાળા ટોપિકમાં આપણે ફરી ભણીશું. ગાંઠ ઉપર બેટા પર્ણો છે. ચલો, અહીંયા પર્ણો અને ગાંઠની વચ્ચે, પ્રકાંડની વચ્ચે કલિકાઓ હશે, પુષ્પીય કલિકાઓ આવશે. કઈ કલિકા આવશે બચ્ચા? પુષ્પીય કલિકાઓ આવશે, રાઈટ? ચલો, તો આવી કંઈક રચના છે પ્રકાંડની. ચલો, તો પર્ણો છે, કલિકાઓ છે, આને આપણે કહીએ છીએ પ્રકાંડ, ધેટ ઇઝ સ્ટેમ, અને નીચેની બાજુ શું છે બેટા? મૂળ છે. તો આપણે જ્યારે વનસ્પતિ જોઈએ છીએ ત્યારે એના જે લક્ષણો આપણને દેખાય છે, પર્ણ દેખાય છે, પર્ણોની ગોઠવણી દેખાય છે, પર્ણમાં શિરા વિન્યાસ દેખાય છે, પ્રકાંડ દેખાય છે, પ્રકાંડમાં ગાંઠ આંતરગાંઠ દેખાય છે, રાઈટ? કલિકાઓ દેખાય છે, ફ્લાવર પુષ્પ દેખાય છે, પુષ્પની પાંખડીઓ દેખાય છે, વજ્રપત્ર દલપત્ર દેખાય છે, વચ્ચે સ્ત્રી કેસર પણ દેખાય છે, પૂં કેસર પણ દેખાય છે. તો આ બધી રચના જે આપણે નરી આંખે જોઈએ છીએ, આ જમીનની અંદર છે, પણ આપણે નાનકડો છોડ ઉખાડીને બહાર લાવીએ તો આપણને ત્યાં મૂળ પણ સરસ રીતે દેખાય છે, રાઈટ? તો આ બધી જે રચનાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે એક વનસ્પતિને જોઈએ, એ શેમાં આવે બેટા? બાહ્યાકાર વિદ્યાની અંદર આવશે. તો વોટ ઇઝ બાહ્યાકાર વિદ્યા? મોર્ફોલોજી એટલે શું?
तो वनस्पतिना बाह्य लक्षणों नो अभ्यास। तो बेटा बे चैप्टर छे, कया बे चैप्टर्स छे? तो मॉर्फोलॉजी अने एनाटॉमी। तो आना पछी आपणे एनाटॉमी भणीशुं। एनाटॉमी में शुं भणवानुं आवे? तो आपणे ज्यारे आ भागना छेद लईए तो अंदर जे कोषोनी पेशीनी गोठवणी आवे ते एनाटॉमी में आवे, अंतस्थ विद्यामां आवे अने बाह्याकार विद्यामां बाह्य देखीता लक्षणोनो अभ्यास आवे। तो आनी अंदर सौथी पहेला आपणे भणवा जई रह्या छीए मूळ विषय। हवे जे डायग्राम मैं तमने आप्यो छे तेज अहीं छे। तो जुओ पुष्प छे बेटा, पुष्प शू छे? तो वनस्पति नु प्रजनन अंग। राइट, तो बच्चा पुष्प शू छे? तो वनस्पति माटे आवृत बीजधारी माटे, तमे आवृत बीजधारी वनस्पति सृष्टि में भणी चुक्या छो, तो आवृत बीजधारी नु प्रजनन अंग शू थाय बेटा? पुष्प। पछी तमे एवू पण थोड़ी थोड़ी हिंट लीधी छे आवृत बीजधारी भण्या त्यारे के बीजाशयमांथी शू बने? तो बीजाशयमांथी बने फळ। तो आ आवृत बीजधारी नु ज लक्षण छे। आ फक्त आवृत बीजधारी में फल बने जेमा शू हाजर होय? तो प्रजनन माटे आगळ नवो छोड बनाववा माटे बीज हाजर होय। नेक्स्ट बच्चा छे प्रकांड। राइट, प्रकांड अने पर्ण पछी शू आवे? तो पर्ण अने प्रकांडनी वच्चे कलिकाओ आवे छे। प्रकांड में गांठ आवे, प्रकांड में आंतरगांठ आवे, बे क्रमिक गांठ वच्चेना अंतर ने शू कहेवाय? तो एने बेटा आपणे कहीए छीए आंतरगांठ। डन। पछी आ बधो उपरनो जे भाग छे वनस्पतिनो, जमीननी उपर देखातो भाग, जमीननी उपर आवेलो भाग, एने आपणे शू कहीए छीए? प्ररोह तंत्र। जमीननी उपरनो भाग वनस्पतिमां जमीननी उपरना भागने शू कहेवाय? एने कहेवाय बेटा प्ररोह तंत्र। अने आ जे नीचेनी बाजू जमीननी अंदर जे भाग छे आने शू कहेवाय? तो जमीननी अंदर ना भागने आपणे कहीए छीए मूळतंत्र। मूळमां आ बधा मूळ हवे आपणे भणीशुं के प्राथमिक मूळ होय, द्वितीयक मूळ होय, आगंतुक मूळ होय, दरेकना कार्य शू छे, फंक्शन शू छे। राइट, चलो तो शुरू करिए। टॉपिक आपणो धी रूट एटले के मूळ। तो बेटा मूळ विषय तमे मारी साथे साथे इमेजिन करो, तमे मारी साथे साथे बोलो मूळ विषय तमने कई कई वस्तुओ खबर छे? तमने मूळ ना बाबते कई कई वस्तु खबर छे? तो मूळ एटले आपणे सौथी पहेला विचारीए नानपणथी जे भण्या छीए के मूळ क्यां आवेला होय छे। तो मोटा भागे જમીનની અંદર આવેલા છે। હવે જમીનની અંદર આવેલા હોય એને આપણે શું કહીએ? ભૂમિગત ભાગ કહીએ। રાઈટ, તો મોટા ભાગના મૂળ ક્યાં આવેલા છે બેટા? મોટા ભાગે બધા નહીં, અપવાદ હોય આપણે ભણીશું, ઠીક છે? તો મોટા ભાગે જમીનની અંદર આવેલા છે। હવે મૂળ જે છે તે કેવા કલરના હોય? તમે જોયા છે ને મૂળ बदामी कलर ना होय के लीला कलर ना होय? प्रकाश संश्लेषण करे तो बेटा ना करे। तो आज छे ते बिन हरित छे, नॉन ग्रीन छे, कथई बदामी रंग ना होय। राइट, बिन हरित छे, आनी अंदर हरित द्रव्य गैरहाजर छे। हवे नोट्स मां बेटा हूँ जारे जारे भणावीश, गैरहाजर होय न होय तो हूँ क्रॉस करीश। राइट, तो मारी नोट्स में ध्यान रखवानुं के क्रॉस करियुं एटले हरित द्रव्य शू छे? गैरहाजर। हाजर होय तो प्रेजेंट नी खरावाड़ी निशानी करी दईशुं। डन छे? चलो, दरेकनी पोतपोतानी नोट्स होय, रीमा मैमनी पोतानी नोट्स छे जे खाली रीमा मैमना स्टूडेंट्स ज समझी शके, सो तमे ए वाला स्टूडेंट कदाच बनशो। राइट, चलो, बिन हरित छे, हरित द्रव्य बच्चा शू छे? हरित द्रव्य अहींया छे, गैरहाजर। हवे वात करिए अहिया मूळनी। तो सपोज आ आपणो जमीनवाळो भाग छे। राइट, अहिया वी हेव
सन, आपणी પાસે અહીંયા સૂર્ય છે, સૂર્યમાંથી સૂર્યકિરણો નીકળી રહ્યા છે, સૂર્યમાંથી આ દિશામાં નીચેની તરફ સન રેઝ હોય, રાઈટ? હવે આપણે એવું ભણ્યા કે ભાઈ મૂળ ક્યાં હોય, તો મૂળ અહીંયા નીચેની બાજુ હોય, આવી રીતે હોય, હે ને? તો અહીંયા અમુક શબ્દો આપણે લર્ન કરવાના છે, ચલો, રાઈટ? તો મૂળ માટે આપણે એવું કહી શકીએ કે આ પોઝિટિવલી જીઓટ્રોપિક છે, ધન ભૂવર્તી છે. કઈ દિશામાં જાય છે? તો ભાઈ જમીનવાળી, ગ્રેવિટીની, ગુરુત્વાકર્ષણની દિશામાં, જ્યાં જમીન છે ત્યાં તે તરફ આગળ વધે છે. તો મૂળ કહેવાય ધન ભૂવર્તી. હવે જમીનમાં આ જ ભાગમાં પાણી હશે વચ્ચે વચ્ચે, એને તમને ખબર છે, જે ખેડૂત છે, તમે નાનપણથી થોડી થોડી ખેતી તો તમે પણ શીખ્યા છો, પ્લાન્ટ્સ ઉગાડતા, તો આપણે પહેલાંથી એવું ભણ્યા છીએ કે જે જમીન હોય ને એની વચ્ચે વચ્ચે જગ્યા હોય, અને એ જે થોડી થોડી જગ્યા હોય ત્યાં પાણી હોય, જેનું મૂળ શોષણ કરે છે, અને સૌથી નીચે ભૂમિગત પાણી હોય, જેને બોરવેલ દ્વારા હવે આપણે કાઢીને વાપરવા માંડ્યા છીએ, સંચિત પાણી, રાઈટ? તો જમીનમાં જ્યાં પાણી છે તે તરફ મૂળની વૃદ્ધિ થાય છે, તો આને શું કહેવાય? તો આની માટે શબ્દ વાપરીશું ધન જલાનુવર્તી, પોઝિટિવલી હાઇડ્રોટ્રોપિક, રાઈટ? અને હવે સૂર્યપ્રકાશ જે છે, તો સૂર્ય ઉપરની બાજુ છે, આમ છે, મૂળની વૃદ્ધિ એની વિરુદ્ધ દિશામાં થાય છે. સૂર્યના કિરણો જ્યાંથી આવે છે તેની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ થાય છે, તો આપણે અહીંયા શબ્દ વાપરીશું ઋણ પ્રકાશાનુવર્તી. આનુવર્તી શબ્દ ખબર છે ને, વૃદ્ધિ માટે વપરાય બેટા. અનુવર્તી શબ્દ વનસ્પતિના ભાગોની વૃદ્ધિ માટે વપરાય. તો જમીનની દિશામાં થાય ભૂવર્તી, પડી ખબર? પાણીની દિશામાં થાય જલાનુવર્તી. અનુવર્તી છે જ્યાં પાણી છે તે તરફ વૃદ્ધિ થાય છે, અને અનુવર્તી વૃદ્ધિ કહેવાય. અને પ્રકાશની દિશાથી વિરુદ્ધમાં છે, તો પ્રકાશની દિશાથી વિરુદ્ધ એટલે આપણે કયો શબ્દ વાપરીશું? ઋણ પ્રકાશાનુવર્તી. નેગેટિવલી ફોટોટ્રોપિક ગ્રોથ છે, વૃદ્ધિ છે. આઈ હોપ આ સૌથી બેઝિક વસ્તુ છે, આ આપણને સમજમાં આવી ગઈ હશે, રાઈટ બેટા? આગળ વધીએ. મૂળના વિસ્તારો. હવે તમે 11મા ધોરણના છોકરાઓ છો, અમુક ડ્રોપર સ્ટુડન્ટ્સ પણ આમાં જોડાયા હશે, પણ મોટા ભાગના અભિયાન બેચના સ્ટુડન્ટ્સ 11મા ધોરણના સ્ટુડન્ટ્સ છે, રાઈટ બેટા? તો હવે તમને એક વસ્તુ અહીંયા કહીશ કે જો તમે સ્કૂલ એક્ઝામ આપવાના છો, ઓબ્વિયસલી 11મામાં છો તો આપવાના છો ને, તો આ ક્વેશ્ચન સ્કૂલ એક્ઝામ, બોર્ડ તો તમારે હશે નહીં 11મામાં, તો બેટા સ્કૂલ એક્ઝામમાં 2 to 3 માર્ક્સમાં પૂછાય છે. જો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે ડાયગ્રામ કરવાનો, 2 માર્ક્સમાં પૂછાય તો ખાલી વિસ્તારો લખવાના કીધા હશે, કે થોડુંક ડિસ્ક્રિપ્શન માંગ્યું હશે, થોડી માહિતી માંગી હશે, રાઈટ? તો 2 કે 3 માર્કમાં મૂળના વિવિધ વિસ્તારો, રિજિયન્સ ઓફ રૂટ, એને એક્સપ્લેન કરો, આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો આપણે ડાયગ્રામ સાથે આને પ્રોપરલી લર્ન કરીશું. તો ચલો, મૂળના વિવિધ વિસ્તારોમાં કંઈક આવો ડાયગ્રામ છે. આ એકદમ બેઝિક ડાયાગ્રામ છે, 11 સ્ટાન્ડર્ડવાળા છોકરાઓ પાસે ટાઈમ પણ છે, અને તેમણે ડાયાગ્રામ ક્લાસમાં જે પણ કરાવવામાં આવે, મારી સલાહ છે કે ડ્રો કરવાના. અને મેમે શું ડ્રો કર્યું ને તમે શું ડ્રો કર્યું એવું ન હોવું જોઈએ, બંને મળવું જોઈએ થોડું થોડું, રાઈટ? ડાયાગ્રામ બ્યુટિફુલ ના હોય તો ચાલે, પણ સ્કીમેટિક હોવા જોઈએ, વૈજ્ઞાનિક ડાયાગ્રામ ડ્રો કરવાના, જેથી આપણને કન્સેપ્ટ તરત ખબર પડી જાય અને આપણે ક્યાંય કન્ફ્યુઝ થઈએ નહીં. તો બેટા મૂળના વિસ્તારોમાં સૌથી પહેલા કંઈક આવું મેં ડ્રો કર્યું છે,
राइट। हवे अहिया आ भाग में આવી બધી રચનાઓ છે, આ રચનાઓ હમણાં લખાવું હા શું હોય, ચલો આ ભાગમાં અમુક પેશી આવેલી છે, તો હવે ચલો બધાનું લેબલિંગ કરીએ અને બધાને એક પછી એક વ્યવસ્થિત રીતે ભણીએ। તો આ પહેલો જે ભાગ છે ને બચ્ચા, ધીસ વન, નીચે આ ભાગને શું કહેવાય? તો આ ભાગને કહેવાય મૂળ ટોપ, રૂટ કેપ, ધેટ ઇઝ મૂળ ટોપ। તો બેટા મૂળ ટોપ શું કરે છે? તો જો મૂળનો જે આ ભાગ છે ને તેનું રક્ષણ કરે છે। તો બચ્ચા આ ભાગ કયો છે મૂળનો, જે મેં અહીંયા યલો કલરથી ડ્રો કર્યો છે? તો આ વર્ધનશીલ પ્રદેશ છે, મેરિસ્ટેમેટિક ઝોન। આ વર્ધનશીલ પ્રદેશ છે જેને કહેવાય મેરિસ્ટેમેટિક ઝોન। એના કોષો સતત વિભાજન કરે છે। આપણે એના લક્ષણો પણ ભણીએ, પણ પહેલા મોટો ભણી લઈએ। તો આ પ્રદેશના કોષો સતત વિભાજન કરે છે, વિભાજન અવસ્થાના કોષો છે। તો વર્ધનશીલ પ્રદેશને રક્ષણ આપવા માટે, વર્ધનશીલ પ્રદેશને રક્ષણ આપવા માટે એની ઉપર એક ટોપી જેવી રચના છે, જેને આપણે શું કીધું? તો એને આપણે કહીએ છીએ મૂળ ટોપ। તો મૂળ ટોપ બહુકોષીય છે। આ કયા કોષોથી બને છે? તો જીવંત કોષો છે, ધેટ ઇઝ મૃદુતકીય છે, મૃદુતકીય કોષોથી બને છે। મૃદુતકના કોષો આપણે એનાટોમીમાં ભણીશું, આ જીવંત સરળ પેશીના કોષો છે, રાઈટ। હવે મૂળ ટોપ જે છે તેની માટે આપણને આપ્યું છે કે આ ટોચકા કે અંગુલિત્ર જેવી રચના છે, જે વર્ધનશીલ પેશીના કોષોને રક્ષણ આપે છે। તો અંગુલિત્ર શું હોય? તો જ્યારે આપણે કંઈક કટ કરવાનું કામ કરતા હોઈએ, તો આપણી આંગળી ઉપર એક ટોચકું પહેરી લઈએ, રાઈટ, એક અંગુલિત્ર પહેરી લઈએ, જેથી આપણી આંગળી પ્રોટેક્ટેડ રહે। એવી જ રીતે મૂળનો આ ભાગ છે, તો આની ઉપર એક આવી રીતે રચના હશે, આવી રીતે રચના ટોચના ભાગે, જે તેનું શું કરશે? રક્ષણ કરશે। હવે આના જે મૂળ ટોપના કોષો હોય ને, આ કોષોમાં ગોલગીકાય વધુ માત્રામાં હોય। તમે કોષવાળું ચેપ્ટર ભણી ગયા છો બેટા, કોષ ચેપ્ટરની અંદર ગોલગીકાય અંગિકા તમે ભણ્યા છો, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં, અંતપટલીય તંત્રમાં। ગોલગીકાય જે છે તેના દ્વારા અહીંયા શ્લેષ્મનો સ્ત્રાવ થાય। ગોલગીકાય દ્વારા શેનો સ્ત્રાવ થાય? શ્લેષ્મનો સ્ત્રાવ। હવે બેટા મૂળ શું કરે? તો ઇમેજિન કરો, મૂળ જમીનમાં આગળ વધે છે, રાઈટ। તો મૂળ જ્યારે જમીનમાં આગળ વધે છે, તો જો એના ટોચના ભાગે થોડો શ્લેષ્મનો સ્ત્રાવ થયેલો હોય, તો મૂળ સરળતાથી જમીનમાં આગળ વધી શકે છે, રાઈટ। હવે આપણે અહીંયા મૂળ ટોપ વિશે લખીએ થોડુંક, અને પછી જગ્યા નહીં બચે તો આગળ નેક્સ્ટ પેજમાં આગળના ભાગ લખીશું, ડન। હવે જુઓ મૂળ ટોપ શું, મૂળ ટોપ યુનિવર્સલ છે, સર્વવ્યાપી છે? તો બેટા ના, મૂળ ટોપ સર્વવ્યાપી નથી। દરેકે દરેક વનસ્પતિમાં મૂળ ટોપ જોવા મળતી નથી। ઘણી બધી એવી વનસ્પતિ છે, જેમ કે ઓર્કિડ છે। ઓર્કિડ તમે સાંભળ્યું હશે કે આંબા ઉપર થાય છે, બીજા મોટા મોટા વૃક્ષ ઉપર થાય છે। તો બેટા ઓર્કિડ જે છે ને, એ આંશિક રીતે પરોપજીવી આપણે કહી શકીએ છીએ, પરરોહી વનસ્પતિ છે। તો એની અંદર મૂળ ટોપ શું હોય છે? ગેરહાજર હોય છે। મૂળ ટોપની સંખ્યા કેટલી? ચલો મૂળ ટોપની સંખ્યા કેટલી? તો મોટા ભાગે એક, પણ અમુક વનસ્પતિઓમાં એકથી વધુ મૂળ ટોપ જોવા મળે છે। હવે જે વનસ્પતિઓ જલજ છે, જે વનસ્પતિઓ બચ્ચા શું છે? જલજ છે,
આઇકોનિયા છે, જળકુંભી છે, હેને ઘણી, આઇકોનિયા એટલે જળકુંભી, વોટર લીલી છે, જલીય લીલી. તો બેટા જલજ વનસ્પતિઓમાં મૂળ ટોપ શું હોય છે? ગેરહાજર હોય છે. મૂળ ટોપની જગ્યાએ બીજા અમુક વિસ્તારો આવેલા હોય છે. અને બીજા વિસ્તારો શું છે? ચલો, આ પાણી છે જ્યાં આ વનસ્પતિઓ થાય છે. આ પાણીની ઉપર ગુલાબવત રીતે ગોઠવાયેલા પર્ણો છે. આ પર્ણોની નીચે મૂળ છે, રાઈટ? તો આ મૂળમાં બેટા આવી કંઈક રચના હોય છે પોકેટ્સ જેવી. આને મૂળ ગોહ અથવા રૂટ પોકેટ્સ કહેવાય. રૂટ પોકેટ્સ અથવા એને શું કહેવાય? મૂળ ગોહ. તો જલજ વનસ્પતિઓમાં મૂળ ટોપ ગેરહાજર છે, એની જગ્યાએ આવેલું હોય છે બેટા મૂળ ગોહ, રાઈટ? ચલો, આટલી વસ્તુ મૂળ ટોપ માટે આપણે યાદ રાખીશું. હવે મૂળ ટોપ શેનું રક્ષણ કરે છે, શેના ઉપર પ્રોટેક્ટિવ છે? તો બેટા આ પ્રોટેક્ટિવ છે વર્ધનશીલ પ્રદેશ ઉપર. વર્ધનશીલ પ્રદેશને આપણે કહીએ છીએ મેરિસ્ટેમેટિક ઝોન. વર્ધનશીલ પ્રદેશને આપણે શું કહીશું? તેને આપણે કહીશું મેરિસ્ટેમેટિક ઝોન, રાઈટ? તો વર્ધનશીલ પ્રદેશ સતત વિભાજન કરતા કોષો ધરાવે છે. આપણને એનસીઆરટી લાઈન આપી છે કે અમુક મિલીમીટર કદના હોય છે, એકદમ નાનું છે, અમુક મિલીમીટર કદમાં જગ્યામાં તે હાજર હોય છે. હવે તમે કોષ વિભાજન, કોષ ચક્ર ભણ્યા, જુઓ બધા જ ચેપ્ટર અંદર અંદર ક્યાંક ને ક્યાંક લિંક્ડ હોય, રાઈટ? જોડાયેલા હોય. તો તમે કોષ વિભાજન ભણ્યા, ત્યાં તમે ભણ્યા કે જે કોષો સતત વિભાજન કરે એ કોષોની શું લાક્ષણિકતા હોય? તો બેટા સતત વિભાજન કરતા કોષો કદમાં નાના હોય પણ એસ તબક્કામાં, કોષ વિભાજનના એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનન થાય છે. ડીએનએ સ્વયંજનન જો બેટા થાય તો પછી આ કોષોમાં કોષ કેન્દ્રનું કદ વધે. તો કોષ કેન્દ્ર મોટું હોય છે અને જો કોષ કેન્દ્ર મોટું હોય, સપોઝ આપણો કોષ છે, આ કોષમાં કોષ કેન્દ્ર જેટલું મોટું છે, રાઈટ? આ વચ્ચેનું જે છે તે છે આપણું બેટા કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર હવે મોટું છે તો આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે એનો કોષરસ બહારની બાજુ છે. હવે કોષરસ કેવો હોય તો આપણે લખવાનું છે કે આમાં ઘટ્ટ કોષરસ હોય છે. આ કોષોની અંદર કોષરસ કેવો હોય છે? ઘટ્ટ હોય છે. કોષ દિવાલ કેવી હોય? તો ભાઈ નાના નાના કોષો છે, વિભાજન પામે છે. જાડી કોષ દિવાલ હોય તો વિભાજન ન થાય સરળતાથી. તો જે કોષો વૃદ્ધિ પામતા હોય, વિભાજન પામતા હોય તે કોષોમાં પાતળી કોષ દિવાલ હોય છે. જરા કમેન્ટ કરીને મને જણાવો તો કે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે. મેમ એકલા એકલા ભણાવે તો નહીં ચાલે ને, સાથે સાથે હું તો ક્વેશ્ચન પણ પૂછીશ અને ક્વેશ્ચનના તમારે આન્સર પણ આપવાના. ઇઝ ધેટ વેરી ક્લિયર? ચાલો, વર્ધનશીલ પ્રદેશ મેરિસ્ટેમેટિક ઝોન, એના કોષો સતત વિભાજન પામે છે. હવે વિભાજન પામે છે તો હવે અહીંયા કોષોની સંખ્યામાં વધારો થાય. વર્ધનશીલ પ્રદેશ શું કરે તો કોષોની સંખ્યા વધારે. હવે કોષોની સંખ્યા વધે તો એ કોષો ક્યાં જાય? તો બેટા એ કોષો અહીંયા ઉપર જશે. કોષોની સંખ્યા વધી તો આ કોષો ઉપરની બાજુ જશે. તો હવે બેટા આ વિસ્તાર આપણો કયો વિસ્તાર છે? તો આ જે હવે નેક્સ્ટ વિસ્તાર આવ્યો એને આપણે શું કહીશું? ઇલોંગેશન ઝોન. ઇલોંગેશન
इलोंगेशन जोन नो गुजराती थाय प्रलंबन प्रदेश। हवे बेटा प्रलंबन प्रदेश जे छे एनो शू अर्थ थाय, तो प्रलंबन प्रदेश नो शू कार्य छे, तो क्या थी क्या कोषो गया, तो अहिया मेरिस्टेमेटिक जोन वर्धनशील थी कोषो गया प्रलंबन प्रदेश मा। तो पहली वस्तु आपणे एनसीईआरटी नी याद रखवानी छे के प्रलंबन प्रदेश वर्धनशील प्रदेश नो निकटवर्ती प्रदेश छे। आ वर्धनशील प्रदेश नो हवे जो हूँ ध्यान आपो अहिया आ शब्द एनसीईआरटी ए एज इट इज आप्यो छे, आपणे याद करवानुं छे निकटवर्ती अने दूरस्थ, प्रोक्सिमल अने डिस्टल। निकटवर्ती एटले नजीक है ने, डिस्टल दूरवर्ती, दूरस्थ दूर, बे वस्तु होय। हवे बेटा निकटवर्ती एटले नजीकनो भाग पण जोवो, आ वर्धनशीलनी नजीक तो मूळटोप पण छे अने आ वर्धनशीलनी नजीक प्रलंबन पण छे। तो आपणे एनसीईआरटी ना सेंटेन्स फॉलो करवाना, एने ध्यान रखवाना। तो आपणने अहीं ऊपरनी तरफनो निकटवर्ती भाग कीधो छे, पड़ी खबर? तो आपणने अग्रभागथी विरुद्ध भाग, आ अग्रभाग कहेवाय, टीप कहेवाय, टोच कहेवाय, टोच अथवा अग्रभागथी विरुद्ध निकटवर्ती भाग। तो बेटा वर्धनशीलनो निकटवर्ती भाग कयो? तो वर्धनशीलनो निकटवर्ती भाग प्रलंबन। प्रलंबनो निकटवर्ती भाग कयो? तो एनी ऊपर जे मेच्युरेशन जोन आवशे ते आवशे, राइट? चलो तो वर्धनशील प्रदेशनो निकटवर्ती प्रदेश छे। आ प्रदेशमां शू थाय छे? तो कोषरसनु विस्तरण थाय, अने કોષોનું કદ વધે, કોષો લાંબા થાય, કોષોનું કદ વધે। હવે બેટા આ જે ભાગ છે ને એમાં સાઈડમાં જે પેશી આવેલી હશે, આવી બહારની બાજુ જે પેશી હશે તે પાણીના શોષણ માટે જવાબદાર છે, પાણીનું શોષણ પણ કરશે। હવે આપણે વાત કરીએ એના પછીના નિકટવર્તી ઝોનની। તો આ આપણો ઝોન આવ્યો પરિપક્વન પ્રદેશ। આને કહેવાય બેટા મેચ્યોરેશન ઝોન। તો આ ઝોન ક્યાં છે? તો મેં તમને હમણાં જ કીધું કે મેચ્યોરેશન ઝોન ક્યાં છે, પરિપક્વન પ્રદેશ ક્યાં છે, તો પ્રલંબન પ્રદેશનો નિકટવર્તી ભાગ। આ જે છે તે પ્રલંબન પ્રદેશનો શું છે? નિકટવર્તી ભાગ, પ્રોક્સિમલ છે ટુ ઇલોંગેશન ઝોન। તો પ્રલંબન પ્રદેશનો નિકટવર્તી ભાગ એને આપણે શું કહીશું? એને આપણે કહીશું મેચ્યુરેશન ઝોન। હવે પરિપક્વતા એટલે શું બેટા? વનસ્પતિમાં પરિપક્વતાનો મતલબ શું થાય? તો કોષોનું વિભેદન થાય। આ શબ્દ સાંભળેલો છે બેટા? એક શબ્દ છે વિભાજન, બીજો શબ્દ છે વિભેદન। તો વર્ધનશીલ કોષો ખાલી શું કરે છે? કોષ વિભાજન કરે છે। હવે વર્ધનશીલ પ્રદેશના કોષો અમુક ચોક્કસ કાર્યો કરવા માટે સ્પેસિફાઈ થાય, પોતાનું રૂપ બદલે, પોતાનો આકાર બદલે, પોતાના દ્રવ્યો બદલે। તો હવે વિભાજન પામતા કોષો ચોક્કસ કાર્યો કરવા માટે બદલાય છે, પ્રક્રિયાને શું કહેવાય? એને કહેવાય વિભેદન। તો મેચ્યુરેશન ઝોનમાં પરિપક્વ પ્રદેશમાં કોષોનું વિભેદન થાય। અહીંયા એક બીજી રચના બને છે, આ જે મૂળ જેવી રચના છે આને કહેવાય મૂળ રોમ, રૂટ હેર્સ। તો રૂટ હેર્સ ધરાવે આને મૂળ રોમ પ્રદેશ પણ કહેવાય છે। તો ચલો મૂળ રોમ વિશે થોડું અહીંયા ઉપર લખી દઈએ કે આ જે ભાગ છે બેટા આ બધા શું છે? તો આ છે, વી કેન સે ધીઝ આર મૂળ રોમ, રૂટ હેર્સ, રાઈટ? તો મૂળ રોમ શું છે? તો ભાઈ પાતળા તંતુ જેવી રચના છે, શું કાર્ય કરે મૂળ રોમ? આવા ઘણા બધા પાતળા પાતળા તંતુઓ મૂળ ઉપર,
પરિપક્વ પ્રદેશ ઉપર આવેલા છે. તો મૂળ રોમનું કાર્ય શું? આગળના પેજ ઉપર લઉં છું. પાતળા તંતુમય. આ મૂળ રોમ જે છે તે ક્યાંથી ઉદ્ભવે છે? જુઓ બેટા, ધ્યાન આપજો. આગળ એનાટોમીમાં પણ આવશે, તો આ કશું જ એક્સ્ટ્રા નથી. તમને એવી ખબર પડશે કે આપણે જે પણ ભણ્યા ને એ આગળ પણ આવવાનું છે, રાઈટ? તો જુઓ, આ કોષો છે. હવે તમે નેક્સ્ટ ચેપ્ટરમાં એનાટોમીમાં ભણશો કે મૂળમાં ઘણા બધા સ્તરો આવેલા છે જ્યારે આપણે છેદ લઈએ ત્યારે. અને બેટા, મૂળના સ્તરોમાં સૌથી બાહ્ય સ્તર છે એપિબ્લેમા, મૂળ અધિસ્તર, મૂળાધિસ્તર. તો આ થયું બેટા મૂળનું અધિસ્તર. આ સૌથી બહારનું આવરણ છે. આ અધિસ્તરની અંદર પછી બાહ્યકના કોષો આવી રીતે આવેલા હોય. ચલો, તો બેટા આ બહારનું આવરણ છે, આને આપણે શું કીધું? મૂળનું અધિસ્તર, મૂળાધિસ્તર. આ અધિસ્તરના કોષોમાંથી આ નલિકામય પ્રવર્ધો ઉદ્ભવે છે, અને આ નલિકામય પ્રવર્ધોને શું કહેવાય? તો આને કહેવાય મૂળ રોમ. તો મૂળ રોમ મૂળના અધિસ્તરમાંથી ઉદ્ભવતા નલિકામય પ્રવર્ધો છે. આનું ઓરિજિન બેટા, આપણે આગળ આમાંથી ઘણી વાર નીટમાં પીવાયક્યુમાં પણ ક્વેશ્ચન પૂછાયો છે કે આ મૂળના જે બહારના અધિસ્તરમાંથી ઉદ્ભવતા મૂળ રોમ છે, તો આનો ઉદ્ભવ આપણે એવું કહી શકીએ છીએ એક્ઝોજિનસ છે, એટલે કે બહિર્જાત છે. આનો બહિર્જાત ઉદ્ભવ છે, બહારની તરફથી ઉદ્ભવે છે, બહારના આવરણમાંથી ઉદ્ભવે છે. મૂળ રોમનું બેટા કાર્ય શું છે? તો પાણી તથા ખનિજ તત્વોના શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે, હવે જોવામાં બે ક્વેશ્ચન છે કે શું દરેકે દરેક કોષમાં મૂળ રોમ આવેલા છે? અહીંયા લખું ક્વેશ્ચન નીચે. ચલો, અધિસ્તરના દરેક શું મૂળાધિસ્તરના દરેક કોષમાં મૂળ રોમ હાજર છે? તો આનો જવાબ આવશે બેટા નો, ના, દરેક કોષમાં નથી. અમુક જ કોષમાં, વચ્ચે વચ્ચે અમુક કોષમાં આવા વિસ્તારો હાજર હોય છે, રાઈટ? હવે એક મેં તમને કહી દીધું કે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, પણ હવે ક્વેશ્ચન થાય કે શું દરેક વનસ્પતિના મૂળમાં, શું દરેક વનસ્પતિના મૂળમાં મૂળ રોમ હાજર હોય? તો આનો પણ જવાબ શું છે બેટા? નો. તમે આગળના જૈવિક વર્ગીકરણ ચેપ્ટરમાં એક કન્સેપ્ટ ભણ્યા છો, કવક મૂળ. તો જે વનસ્પતિ કવક મૂળ ધરાવે તેમાં મૂળ રોમ શું હોય? તો એ વનસ્પતિમાં મૂળ રોમ બેટા હશે ગેરહાજર, રાઈટ? તો તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે કવક મૂળ એટલે શું? કવક મૂળ સહજીવન છે? કોનું, કોની સાથેનું સહજીવન છે? તો કવક મૂળવાળી વનસ્પતિમાં કવક મૂળ જ પાણીના શોષણની સરફેસ એરિયા, સપાટીનું ક્ષેત્રફળ વધારે. તો જ્યાં કવક મૂળ હોય ત્યાં મૂળ રોમ હોતા નથી. તો મૂળ રોમ પણ બેટા સર્વવ્યાપી લક્ષણ નથી. મૂળ રોમ કયા વિસ્તારમાંથી ઉદ્ભવે છે? તો આપણે લખ્યું કે પરિપક્વ પ્રદેશમાંથી મૂળ રોમ ઉદ્ભવે છે. આટલી વસ્તુ ખબર પડી? આ પૂછાય આપણે એકદમ ડિટેલમાં ભણી લીધું. સો ધીસ ઇઝ વેરી ક્લિયર ટુ અસ. આગળ વધીએ.
હવે બેટા છે ક્વેશ્ચન, તો ચલો આને ટોપિક વાઇઝ ક્વેશ્ચન કહેવાય. મેમે ભલે ટાઇટલમાં એવું લખ્યું ના હોય પણ આને ટોપિક વાઇઝ ક્વેશ્ચન કહેવાય, ઠીક છે. વિસ્તરણ પ્રદેશથી નિકટવર્તી ભાગ પરિપક્વ પ્રદેશ છે. તો એઝ ઇટ ઇઝ એનસીઆરટી ની લાઈન છે, મેં તમને કીધું કે ટોચથી દૂર વિસ્તરણનો પ્રલંબન ભાગ, રાઈટ, પ્રલંબન પ્રદેશ એટલે આને લખી દઈએ વિસ્તરણ પ્રદેશ પણ કહેવાય, સેમ જ શબ્દ છે. તો વિસ્તરણ પ્રદેશની ઉપર બેટા શું હોય, તો એની નજીક પરિપક્વન ભાગ હોય. અને જો આપણને વર્ધનશીલનો નિકટવર્તી પૂછે તો વર્ધનશીલનો નિકટવર્તી પૂછે તો આપણે લખીશું વિસ્તરણ પ્રદેશ, પ્રલંબન પ્રદેશ. મૂળમાં વિસ્તરણ પ્રદેશના કોષો તબક્કાવાર વિભેદન પામીને પુખ્ત થાય છે. તો વિસ્તરણ પ્રદેશના કોષો જે છે તે તબક્કાવાર વિભેદન પામીને પુખ્ત થાય છે. તો યસ બેટા, તો વિસ્તરણથી નિકટવર્તી ભાગ પરિપક્વ છે, કેમ કે વિસ્તરણ પ્રદેશના જ કોષો આગળ જઈને વિભેદન પામે છે અને પરિપક્વ થઈને પરિપક્વ પ્રદેશ બનાવે છે. તો બંને સાચા છે અને આર એ એનું પણ કારણ છે. વિધાન કારણમાં ડરવાનું નહીં, વિધાન વાંચવાનું, કારણ કે કરીને કારણ વાંચવાનું. જો બંધ બેસતા સેન્ટન્સીસ હોય તો સાચું હશે. નેક્સ્ટ, વનસ્પતિ મૂળમાં વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને શું કહે છે અને મૂળના પરિપક્વ પ્રદેશમાં કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ બારીક નાજુક દોરી જેવી રચના ધરાવે છે. તો ભાઈ આ ક્વેશ્ચન હવે તમને આવડશે, તમે ભણ્યા. ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. હોમવર્ક ક્વેશ્ચનનો જ્યારે પણ કમેન્ટમાં આન્સર આપો તો કેટલી મિનિટ ઉપર એ ક્વેશ્ચન હતો એ તમારે ટેગ કરવાનું. કે સપોઝ 51 મિનિટ ને 47 સેકન્ડ છે, 51:47 એવું કરીને તમારે એને ટેગ કરવાનું. ડન, ચલો આગળ વધીએ. અયોગ્ય જોડ, જો બેટા જ્યારે આવા ક્વેશ્ચન આવે ને તો આવી રીતે અયોગ્ય ઉપર ટીક કરી લેવાનું, સર્કલ કરી લેવાનું ક્વેશ્ચન પેપરમાં. એટલે આપણે ધ્યાનમાં રહી કે યોગ્ય નહીં અયોગ્ય, બાકી આપણે તો પહેલો ઓપ્શન જોઈએ, સાચો છે ટીક કરી દઈએ. તો આ બધા શબ્દોમાં કયા કયા શબ્દો ધ્યાન રાખવાના, યોગ્ય અયોગ્ય આ ટીક લખી લેજો તમારી બુકના પહેલા પાને, ઠીક છે. સંગત અસંગત, સાચા ખોટા, સાચા નથી પૂછેલું હોય છે, રાઈટ બેટા, બધા જ, તમામ, ફક્ત. જ્યારે આવા બધા શબ્દો આવે ને ત્યારે બેટા, આવા બધા શબ્દો જ્યારે પણ આપણને એક્ઝામમાં પૂછાય તો આપણે આ વર્ડ ઉપર સર્કલ કરી લેવાનું, ટીક કરી લેવાનું, જેથી આપણને ધ્યાનમાં રહે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે. આ જ ક્વેશ્ચન છે, આ આપણા સિલી મિસ્ટેક પોઈન્ટ છે. આ બધા આપણા શું છે, આ જે વર્ડ્સ મેં લખ્યા, શબ્દો લખ્યા, એ સિલી મિસ્ટેક પોઈન્ટ છે. તો આપણને જ્યારે પણ એક્ઝામમાં આવા શબ્દો દેખાય એના ઉપર તરત સર્કલ ટીક કરી લેવાનું કે આપણે આને ધ્યાનમાં રાખીશું, આપણા ક્વેશ્ચન ખોટા થશે નહીં. બેટા ભણવું એક અલગ વસ્તુ છે, ભણાવવું એક અલગ વસ્તુ છે, અને ક્વેશ્ચન સોલ્વ કરવા એક અલગ વસ્તુ છે. આજે પહેલો લેક્ચર છે તો લેક્ચરમાં ભણવાનો પોર્શન થોડો ઓછો ને ઇન્સ્ટ્રક્શન વધારે હશે, જેથી કરીને તમે મારી સાથે એડપ્ટ થઈ જાઓ અને ધીરે ધીરે તમારો જે સ્કોર છે તે ઇમ્પ્રૂવ થવા માંડે. સો આઈ હોપ કે તમને હું જે વસ્તુ કહી રહી છું ને એ તમારા મગજના નાનકડા ખૂણામાં ક્યાંક સ્ટ્રાઇક કરે છે, તમે એને બેસાડીને રાખવાના છો જ્યાં સુધી નીટ ન આપો. ઇઝ ધેટ વેરી ક્લિયર? ચાલો, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, મેરિસ્ટેમેટિક ઝોન, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે, યસ. વિસ્તરણ પ્રદેશ મૂળની લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે, યસ બેટા. લંબાઈ વધારે, કોષોની લંબાઈ વધે તો મૂળની લંબાઈ વધે. પરિપક્વ પ્રદેશ પ્રલંબન એટલે કે વિસ્તરણ પ્રદેશનો નિકટવર્તી ભાગ છે, યસ. મૂળ રોમ પરિપક્વ પ્રદેશના નિકટવર્તી વિભેદન અને પરિપક્વ
ओके, मूळ रोम परिपक्वन प्रदेशना निकटवर्ती भागना विभेदित अने परिपक्व कोषो छे। तो बेटा मूळ रोम कोषो नथी, मूळ रोम कोषना कोषीय प्रवर्धो छे। मूळ रोम कोषो नथी, मूळ रोम शू छे? कोषीय प्रवर्धो कहेवाय। प्रवर्धो समझो छो ने? कोषनी ऊपर आवी रीते नलिकामय रचना उद्भवी। आ एक कोषीय नाड़ाकार आगळना चेप्टरमां भणीशुं। आ एक कोषीय छे, तो आ एक कोषीय नळाકાર પ્રવર્ધો છે। ઝેડ વેરી ક્લિયર? તો આપણું ફોર્થ વિધાન અસંગત આવશે। થોડા ક્વેશ્ચન હું કરીશ, થોડા ક્વેશ્ચન તમે પણ થોડી મહેનત કરશો, રાઈટ? ચલો હવે નેક્સ્ટ ટોપિક છે મેઇન ફંક્શન્સ ઓફ રૂટ, મૂળના મુખ્ય કાર્યો। ચલો ત્યારે ચાર કાર્યો આપણને આપ્યા છે, આપણે એને લર્ન કરવાના છે, ઠીક છે? ચલો તો લખીએ મૂળના મુખ્ય કાર્યો। તો ભાઈ મૂળ કયા કયા મુખ્ય કાર્યો કરે છે? તો ટોટલ ફોર આપણને વર્ક આપ્યા છે અહીંયા, ચાર મુખ્ય કાર્યો છે, ચારે ચાર ઇમ્પોર્ટન્ટ છે, વારા ઘડીએ અહીંયા ક્વેશ્ચન પૂછાય છે આમાંથી। તો તમને જે નાનપણથી ખબર છે, પહેલાથી તમે ભણ્યા છો કે મૂળનું મુખ્ય કાર્ય શું છે, ચલો તમે સૌથી પહેલું જે કાર્ય ભણ્યા છો ને પહેલાથી, તે શું છે? તો શોષણ માટેનું છે। તેનું શોષણ તો પાણી અને ખનીજોનું, તો પાણી તથા ખનીજ દ્રવ્યોનું, ખનીજ ક્ષારોનું શોષણ, રાઈટ? પહેલો ડાયાગ્રામ જ્યારે મેં તમને મૂળનો બતાવ્યો, ધ રૂટ, રાઈટ, ત્યાં મેં તમને કીધું હતું કે પિલર છે, પાયો છે, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખે છે। મૂળના હોય તો પ્રકાંડ ધરાશાયી થઈ જાય, હે ને? તો વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખે છે, ત્યારબાદ બેટા બીજું કયું અગત્યનું કાર્ય છે? તો ઘણા બધા મૂળ છે, સલાડમાં ખાવા હું લઈને આવી છું ગાજર, તો ગાજર જ્યારે ખાઈએ તો આપણે યાદ કરવાનું છે કે ગાજર શું છે, આ એક મૂળ છે, રાઈટ? તો ભાઈ ગાજર છે, આપણું બીટ છે, તો એ બધા શું છે? મૂળ છે, જેમાં ખોરાક સંગ્રહ થયો છે એટલે આપણને ભાવે છે। તો સંચય ખોરાકનો સંગ્રહ, રાઈટ? ખોરાક સંગ્રહ કરે છે, ફૂડ સ્ટોરેજ માટે મદદ કરે છે। અને ચોથું અગત્યનું કાર્ય આપ્યું છે, આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું પીજીઆર, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ। ગુજરાતી પણ લખું છું હા બેટા, આપણે અમુક ઇંગ્લિશ શબ્દો શીખવાના, કારણ કે આપણે ગ્લોબલ ડોક્ટર બનવાનું છે, આપણા ગામડાના ડોક્ટર નહીં। આપણે જો નીટ ટાર્ગેટ કરી રહ્યા છીએ, ફાર્મસી ટાર્ગેટ કરી રહ્યા છીએ, તો ગ્લોબલ લેવલ પર કંઈક કરીશું ને, આપણે ખાલી ગુજરાતી શબ્દો નથી શીખવાના। તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, રાઈટ બેટા? તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ એનું કાર્ય છે, એનું વહન નહીં। જો બેટા ધ્યાન આપજો કે ક્વેશ્ચનમાં ખરું ખોટું વિધાન પૂછાય તો સંશ્લેષણ આપ્યું છે કે વહન, તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જેમ કે ઓક્સિન છે, સાઇટોકાઇનિન છે, એનું સંશ્લેષણનું કાર્ય મૂળ કરે છે। ક્વેશ્ચન, મૂળ તંત્રના મુખ્ય કાર્યો સંદર્ભે જુઓ, શબ્દ આવ્યો છે જેના ઉપર આપણે ટીક કરવાનું છે, એ શબ્દ કયો છે? અસંગત પસંદ કરો, તો અસંગત વર્ડ ધ્યાનમાં રાખવાનો છે, રાઈટ? જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું, ખનિજ દ્રવ્યોનું શોષણ છે, અન્ય ભાગોને જકડી રાખે, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ, તો અસંગત એક પણ નહીં આવશે। પડી ખબર બેટા? કેમ એક પણ નહીં? કારણ કે આ બધા તો કાર્ય છે, જો સંગત પૂછતા ને આ સેમ ક્વેશ્ચનમાં આપણને પૂછતા સંગત,
તો શું આન્સર આવતો? તો આન્સર એ આવતો કે દરેકે દરેક એની સાથે સંગત છે. રાઈટ બચ્ચા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા નેક્સ્ટ ક્વેશ્ચન નથી, નેક્સ્ટ ટોપિક છે. અને એ ટોપિક છે બેટા મૂળતંત્રના પ્રકારો, ટાઈપ્સ ઓફ રૂટ સિસ્ટમ. તો મૂળતંત્રના પ્રકારોની અંદર સૌથી પહેલા છે ટેપરૂટ સિસ્ટમ. સોટી મૂળતંત્ર, ટેપરૂટ સિસ્ટમને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સોટી મૂળતંત્ર. બીજું છે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ, તંતુમય તંતુ મૂળતંત્ર. ત્રણે ત્રણ વિશે ડિટેલ ભણીશું. એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ એટલે બેટા આગંતુક કે અસ્થાનિક મૂળતંત્ર. રાઈટ, આ ત્રણ વિશે આપણે હવે ડિટેલ ભણીશું. આ ચેપ્ટરમાં હું તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવી છું. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્લાન્ટનું જ્યારે આવા બધા એક્ઝામ્પલ્સ આવે ને તો એવું લાગે કે આ તો એકદમ બોરિંગ છે, આ તો ગોખવાનું ચેપ્ટર છે. બટ ટ્રસ્ટ મી, મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ આપણી આજુબાજુ છે. મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ ક્યાં છે? આપણી આજુબાજુ છે. ખોરાક સંગ્રહમાં ગાજર છે. ગાજર એકવાર ઘરમાં ખાવ છો ને, જસ્ટ ખાતા પહેલાં એવું બોલો કે તું ખોરાક સંગ્રહી મૂળ છે. સોટી મૂળનું રૂપાંતરણ છે, શું તમને યાદ ન રહે? બટાકા હાથમાં લો, બટાકાનું શાક મમ્મી બનાવે છે તો કહો આજે હું બટાકા વિશે કંઈક કહું તમને. બોલો કે બટાકા સોલેનેસી કુળમાં આવે છે, આ તો સોલેનેસી વાળી સબ્જી છે. અને બટાકા આપણે ખાઈએ છીએ ભૂમિગત પ્રકાંડ છે, તો આ મૂળ નથી, ભરે બ્રાઉન કલર છે. આ શું છે? ભૂમિગત પ્રકાંડ. એની આંખ બતાવીને, એની ઉપર આંખ છે, જસ્ટ મમ્મીને એકવાર બતાવો ને કહો કે આ તો મેમે શીખવાડ્યું તું કક્ષકલિકા છે. શું તમે એને ક્યારેય ભૂલશો? નહીં ભૂલો. આ ચેપ્ટરના 90% ઉદાહરણ આપણી આજુબાજુ આવેલા છે. આ ચેપ્ટર ગોખવાનું નથી, જસ્ટ આપણી આજુબાજુથી એને કલેક્ટ કરવાનું છે. તો આ ચેપ્ટરના ડીપ નોલેજ માટે રેકોર્ડેડ લેક્ચર છે એનો એક ફાયદો ઉઠાવીએ. તો હું તમને કન્સેપ્ટ ભણાવું, પછી શક્ય હોય એટલા ઉદાહરણ બાર ફિલ્ડમાં જઈને બતાવીશ. તો હું કહું તમને કે લેટ્સ ગો ટુ ધી ફિલ્ડ, તો આપણે બહાર જઈશું અને તમને મારી સાથે સાથે હું એ ખેતરમાં કે એ ગાર્ડનમાં જે વનસ્પતિ લાગે વળગે છે એના વિશેનો એકચ્યુઅલ વિડીયો બતાવીશ. તો તમને ખબર પડશે કે બોટની બોરિંગ બિલકુલ નથી, બોટની આપણી આજુબાજુમાં છે, જેને આપણે સમજવાનું છે. રાઈટ બેટા? ચલો સૌથી પહેલા આ ત્રણ મૂળતંત્ર ભણી લઈએ. એકદમ ઈઝી કન્સેપ્ટ છે, એવો કન્સેપ્ટ છે કે ચેરી ઓન ધી કેક, હે ને? આવું સ્ટુડન્ટ્સે જ લખ્યું હતું તો મેં આ સેન્ટેન્સ પકડી પાડ્યું છે કે આ એવો કન્સેપ્ટ છે જેને આપણે કહી શકીએ છીએ ચેરી ઓન ધી કેક. તો સોટી મૂળતંત્રની વાત કરીએ સૌથી પહેલા. તો બેટાજી સોટી મૂળતંત્રમાં જુઓ, આ જમીન છે, જમીનની નીચે મૂળતંત્ર છે. રાઈટ, આ જે મૂળ અહીંયા ડ્રો કર્યું ને, આને આપણે કહીશું પ્રાથમિક મૂળ. આ કયું મૂળ થયું? પ્રાથમિક મૂળ. આ મૂળની ઉપર આવા દ્વિતીયક મૂળ ઉદ્ભવશે, ઓકે, અને એની ઉપર તૃતીયક મૂળ ઉદ્ભવે, અને એની ઉપર પછી બીજા નાના નાના ભાગો ઉદ્ભવે. હવે આ ટોપિક સમજાવતા પહેલા એક તમને એક્સ્ટ્રા ટોપિક ભણાવું છું. આ એક્સ્ટ્રા તો નથી, આ શબ્દો સમજવા માટેનો ટોપિક છે. તો આ મૂળની અંદર નહીં આવે, આ હું કન્સેપ્ટ માટે સમજાવું છું. ધીસ ઇઝ ફોર કન્સેપ્ટ. ઇઝ ધેટ વેરી ક્લિયર? આ કન્સેપ્ટ માટે હું તમને કરાવું છું. ચાલો આપણે એક વસ્તુ ભણ્યા છીએ, અને વસ્તુ એ ભણ્યા છીએ કે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ જે છે. રાઈટ, તો દ્વિદળી વનસ્પતિમાં હું એક ડાયાગ્રામ ડ્રો કરું છું. તો દ્વિદળી ભ્રૂણની જ્યારે આપણે વાત કરીએ છીએ બચ્ચા, ત્યારે
આ વચ્ચેની જે ધરી છે એને કહેવાય ભ્રૂણ ધરી. આ વચ્ચેની ધરીને આપણે શું કહીશું? તો વચ્ચેની ધરીને આપણે કહીશું ભ્રૂણ ધરી. રાઈટ, ચલો આ છે આપણી ભ્રૂણ ધરી. આ બંને બચ્ચા આની અંદર શું છે? તો આ જે બે ભાગ મેં અહીંયા ડ્રો કર્યા છે, આ છે આપણા બીજપત્રો, કોટાઇલેડન્સ, જે ખોરાક સંચય કરે. હવે આમાં બે ભાગ આવેલા છે, ઉપર અને નીચે. જ્યારે પણ બીજ ફૂટે છે તો બે ભાગનું નિર્માણ થાય છે. ઉપરની બાજુ પ્લ્યુમ્યુલ બને છે, જેને કહેવાય પ્રરોહાગ્ર. આ પ્રરોહાગ્ર ભ્રૂણાગ્રનો ભાગ છે, ભ્રૂણનો અગ્ર ભાગ છે. તો પ્રિસાઇઝલી આને આપણે શું કહીશું? ભ્રૂણનો અગ્ર ભાગ ભ્રૂણાગ્ર. આ ભ્રૂણાગ્રમાંથી બેટા પ્રરોહ બનશે. રાઈટ, ભ્રૂણાગ્રમાંથી શું બને? તો ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ બને. નીચેની બાજુનો આ જે ભાગ છે, આ શું થશે બેટા? તો આને કહેવાય ભ્રૂણમૂળ, રેડિકલ. આ ભ્રૂણમૂળ જ્યારે વિકસિત થાય તો ભ્રૂણમૂળમાંથી મૂળ બને. ભ્રૂણમૂળમાંથી બેટા શું બને? મૂળ બને. રાઈટ, બીજપત્રો અને ભ્રૂણાગ્ર વચ્ચેનો જે ભાગ છે, આ ભાગ, આને કહેવાય એપિકોટાઇલ, ઉપરાક્ષ. અને આ જે ભાગ છે આને કહેવાય હાઇપોકોટાઇલ, અધરાક્ષ. તો આ ચેપ્ટરમાં જ્યારે આ બધા શબ્દો આવે તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ભ્રૂણની અંદર ભ્રૂણમૂળ હોય, ભ્રૂણમૂળથી વિકસે મૂળ, ભ્રૂણાગ્ર પ્લ્યુમ્યુલથી વિકસે પ્રરોહતંત્ર. રાઈટ, તો આટલા શબ્દો આપણે અહીંયા વારાઘડીએ વાપરીશું. હવે આવી જઈએ, ચલો. તો આ જે અહીંયા સોટી મૂળનું રૂપાંતરણ, સોટી મૂળનું નિર્માણ થયું, તો બેટા ક્યાંથી વિકસે છે? તો ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકસે. તો આ આપણું થયું પ્રાથમિક મૂળ. પ્રાથમિકને હું 1 ડિગ્રી લખીશ, એકની ઉપર ડોટ કરી એટલે પ્રાથમિક થાય. ડન છે, નોટ્સ માટેનો કોડ. હવે એના ઉપરથી વિકસે છે દ્વિતીયક મૂળ, દ્વિતીયક મૂળની ઉપર વિકસે છે તૃતીયક મૂળ. તો પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક, તૃતીયક, પાશ્વીય મૂળ વિકસે. પ્રાથમિક મૂળ સીધું નીચે જાય છે, પણ દ્વિતીયક, તૃતીયક મૂળ શું છે? પાશ્વીય મૂળ છે. તો આ પ્રાથમિક મૂળ સોટીમય મોટું તંત્ર રચે છે. રાઈટ, તો આને સોટી મૂળ તંત્ર કહેવાય. આને શું કહેવાય? ટેપ રૂટ સિસ્ટમ, એટલે કે સોટી મૂળ તંત્ર. સોટી મૂળ તંત્ર ક્યાં હાજર હોય ભાઈ? કઈ વનસ્પતિમાં હાજર હોય? તો દ્વિદળી અને અનાવૃત બીજધારીમાં. દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં સોટી મૂળ તંત્ર આવેલા હોય છે. હવે વાત કરીએ તંતુ મૂળ તંત્રની. તો બેટા તંતુ મૂળ તંત્રમાં જુઓ, આ જમીન છે, જમીનની ઉપર પ્રરોહ છે. રાઈટ, હવે જમીનની નીચે અહીંયા પહેલા પ્રાથમિક મૂળનો વિકાસ થશે. રાઈટ, તો શરૂઆતમાં પ્રાથમિક મૂળ વિકસે, પછી તે નાશ પામે છે. તો જો પ્રાથમિક મૂળ વિકસ્યું તો આમાં પણ ભ્રૂણમૂળમાંથી રેડિકલમાંથી પ્રાથમિક મૂળ વિકસે, પણ આ પ્રાથમિક મૂળ શું હોય છે? તો શોર્ટ લિવ્ડ હોય છે, અલ્પજીવી કહેવાય એને. અલ્પ એટલે ઓછું, થોડાક જ સમય માટે આ વિકસે છે. તો પ્રાથમિક મૂળ શું છે? અલ્પજીવી છે. તો પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. હવે શું થશે? તો પ્રાથમિક મૂળ થોડું છે, પણ પ્રકાંડના નીચેના ભાગેથી આવી રીતે તંતુમય, ઘણા બધા પાતળા તંતુમય ઉદ્ભવે. તો પ્રકાંડના નીચેના
भूमिगत भागे थी घणा बधा पातळा तंतु जेवा फाइब्रस रूट मूळ उद्भवे। तो बेटा तंतु मूळ थया जेने आपणे फाइब्रस रूट सिस्टम कहीशु, तंतु मूळ तंत्र। उदाहरण बेटा आ क्या हाजर हो, यानी हाजरी क्या जोवा मळे, तो मोटा भागे एकदळी वनस्पतिओमां। एकदळी वनस्पति उखाड़ीने जोजो तमारी आजूबाजू होय तो, पाछी लगाड़ी देवानी हां, तो जमीनमांथी काढवानी, पाछी जमीनमां उगाड़ी देवानी, आवडे नुकसान नहीं करवानुं। तो एक वार खोलीने जोजो, एमां आवा तंतुमय मूळ हशे नीचेथी। हवे सोटी मूळ, कोईने त्यां कपास थतो हाय ने तो नानकडो छोड़ उखाड़जो, एमां नीचे एक आखू मूळ आम लांबू हशे ने पार्श्विय मूळ हशे। तंतुमय लांबू वच्चेनुं मूळ नहीं होय, बधा पार्श्विय मूळ तमने एक ज जग्याएथी निकळेला देखाशे। आगंतुक मूळ, अस्थानिक मूळ शुं होय, तो एवा मूळ के जे भ्रूण मूळ सिवायना भागे थी उद्भवे। मूळ के जे भ्रूण मूळ सिवायना भागे थी उद्भवे तेने आपणे बेटा शुं कहीए छीए, अस्थानिक मूळ अथवा आगंतुक मूळ कहीए छीए। तो अस्थानिक मूळ मां उदाहरण आपणने घास आप्युं छे, मोन्स्टेरा आप्युं छे, वड आप्युं छे, इवन बेटा पान फूटियानुं उदाहरण आवे। घास, वड, मोन्स्टेरा तो आगळ भणीशुं, पण अहींया जोवो जोईए पान फूटी तमने खबर छे बधाने ब्रायोफाइलम आने कहेवामां आवे छे, है ने? तो आ ब्रायोफाइलमनुं पर्ण छे, पान फूटीनुं पर्ण छे। चलो ब्रायोफाइलममां पान फूटीमां ध्यान आपजो, अहींया आ पर्ण छे, डन। आ पर्णनी ऊपर ज तमे जोयुं हशे के किनारी पर आवी नानी नानी कलिकाओनुं सर्जन थाय छे, अने आ कलिकाओमां मूळ उद्भवे छे, अने आ कलिकाने पाछी तमे जमीनमां नाखी दो, मूळ नीचेनी तरफ होय, तो नवी पान फूटीनुं सर्जन थशे। तो अहींया मूळनुं सर्जन क्यां थयुं छे, पर्ण ऊपर। तो जो मूळनुं सर्जन पर्ण ऊपर के प्रकांड ऊपरथी थाय, ભ્રૂણમૂળ સિવાયના ભાગેથી થાય, તો તેને શું કહેવાય, એડવેન્ટિશિયસ રૂટ, અસ્થાનિક મૂળ કહેવાય છે। તો ચલો આને સમજવા માટે લેટ્સ ગો ટુ ધ ફિલ્ડ। સો સ્ટુડન્ટ્સ, આ છે કપાસનો પાક, તો એના છોડમાં જુઓ આ સોટી મૂળ છે। એક પોઈન્ટ પરથી તંતુ મૂળ નથી, હજુ પ્લાન્ટ નાનો છે એટલે નાના નાના મૂળ દેખાય છે, પણ આ પ્રાથમિક મૂળ છે વચ્ચે, એ આપણું સોટી મૂળ છે। સાઈડ પરથી દ્વિતીયક મૂળ ઉત્પન્ન થાય છે, રાઈટ। અને આપણે આગળ જોયું કે આ કમ્પેરિઝન કરીએ એક દળીની, તો જુઓ એક જ પોઈન્ટ પરથી બધા મૂળ ઉદ્ભવેલા છે, અહીંયા સોટી મૂળ છે, બંનેમાં ડિફરન્સ છે, રાઈટ। સો મકાઈ એક દળી વનસ્પતિ છે, અને આપણે હમણાં જ ભણ્યા કે એક દળી વનસ્પતિમાં તંતુમય મૂળ જોવા મળે છે। તો જુઓ આ જે મૂળ છે તંતુમય મૂળ છે। જો દ્વિદળી વનસ્પતિ હોત તો અહીંયા એક લાંબુ મૂળ આવતું, એને પ્રાથમિક મૂળ કહેતા, પણ અહીંયા પ્રાથમિક મૂળ છે જ નહીં, એની જગ્યાએ તંતુ જેવા ઘણા બધા મૂળ આવેલા છે। સ્ટુડન્ટ્સ, આપણે પાછા આવી ગયા ક્લાસરૂમમાં, તો આઈ હોપ તમને આવી રીતે જોઈ સમજીને લર્ન કરવાની મજા આવશે મારી સાથે। અને હવે આપણે થિયરી પાર્ટમાં આગળ વધીએ, તો બેટા આપણે આ ત્રણ જે મૂળ છે એના આજે ડાયગ્રામ્સ આપણને આપ્યા છે। તો જુઓ આ પહેલું મૂળ કયું છે, તો પહેલું મૂળ ભ્રૂણમૂળમાંથી ઉદ્ભવ્યું છે, આ પ્રાથમિક મૂળ છે જે આખું લાંબુ છે, તો આને ટેપ રૂટ સોટી મૂળ કહેવાય, ટેપ રૂટ, રાઈટ। બીજું મૂળ જેવી રીતે આપણે મકાઈની અંદર અહીંયા જોયું વિડીયોમાં, તેમ મકાઈમાં તંતુ મૂળ જોવા મળે છે, નીચેના ભાગમાં આવા ઘણા બધા તંતુઓ આવેલા છે। અને આ ત્રીજું છે આગંતુક, એટલે કે અસ્થાનિક મૂળ। બેટા આ ડાયાગ્રામ આપણને આપ્યો છે મોન્સ્ટેરાનો, મોન્સ્ટેરા ની અંદર અસ્થાનિક મૂળ જોવા મળે છે। તો જુઓ આ પ્રકાંડ છે, પ્રકાંડ ઉપરથી એવા મૂળ ઉદ્ભવે છે। આવું તમે મની વેલમાં પણ જોયું હશે, પોથોસમાં પણ જોયું હશે કે એની ઉપરના ભાગે
જે પ્રકાંડ છે, રાઈટ, જે વેલો છે ત્યાંથી અમુક મૂળ ઉદ્ભવે છે, જે સપોર્ટ સાથે ચોંટવામાં મદદ કરે છે એને ક્લિંગિંગ રૂટ્સ કહેવાય, જે ચોંટવામાં મદદ કરે છે આધાર સાથે. તો આવા અસ્થાનિક મૂળમાં ઘણા બધા ઉદાહરણ આવશે જે ભ્રૂણમૂળ સિવાયના ભાગેથી ઉદ્ભવે છે. હવે બેટા ક્વેશ્ચન છે, આગંતુક મૂળ ક્યાંથી વિકાસ પામે છે? તો બેટા આ પહેલું આપ્યું છે ભ્રૂણમૂળ, તો આગંતુક અસ્થાનિક મૂળ ભ્રૂણમૂળ સિવાયના ભાગેથી ઉદ્ભવે. ઘઉંમાં પ્રકાંડ તલ ભાગમાં કયા હોય? તો તંતુ મૂળ હોય, ફાઇબ્રસ મૂળ હોય છે. ઘાસની જેમ ભ્રૂણમૂળ સિવાયના વનસ્પતિના ભાગમાંથી? તો યસ બચ્ચા, એનસીઆરટીમાં ત્રણ વસ્તુ આપી છે, ઘાસ આપ્યું છે, વડ આપ્યું છે, મોન્સ્ટેરા આપ્યું છે. એના સિવાય મેં તમને કીધું બ્રાયોફાઇલમ પર્ણફૂટી, બ્રાયોફાઇલમ બેગોનિયા, આ બધામાં પણ આવી રચના હોય છે. નેક્સ્ટ છે મૂળના રૂપાંતરણો. હવે મૂળના મુખ્ય કાર્ય તો આપણે જોયા, તો મૂળ પાણી અને ખનિજ તત્વોના શોષણ વનસ્પતિના ભાગોને જકડી રાખવા સિવાય પણ કાર્યો કરે છે અન્ય રૂપાંતરણો, તો તે જોઈએ. સૌથી પહેલા છે સોટી મૂળના રૂપાંતરણો બેટા, સોટી મૂળના રૂપાંતરણો. તો આપણે આને બે ભાગમાં વહેંચીશું, સોટી મૂળના રૂપાંતરણો અને બીજું આપણું જે છે તે છે અસ્થાનિક મૂળના રૂપાંતરણો. તો બેટા સોટી મૂળના રૂપાંતરણોમાં પહેલું છે ખોરાક સંગ્રહ. તો ખોરાક સંગ્રહ માટે સોટી મૂળના રૂપાંતરણો કયા? તો ત્રણ રૂપાંતરણોની આપણે અહીંયા વાત કરવાના છીએ, અને આ ત્રણ રૂપાંતરણો કયા કયા છે બચ્ચા જેના વિશે આપણે વાત કરીશું? ત્રણ આકાર છે બેઝિકલી. એક છે શંકુ આકાર, એને કોનિકલ રૂટ કહેવાય. સેકન્ડ છે બેટા આપણું ભ્રમરાકાર એક આવશે, રાઈટ? પહેલું આવશે આપણું શંકુ આકાર જેને આપણે કોનિકલ કહીએ છીએ. બીજું છે બેટા ફ્યુઝીફોર્મ, ફ્યુઝીફોર્મનું ગુજરાતી થાય ત્રાકાકાર. અને ત્રીજું છે નેપીફોર્મ રૂટ, નેપીફોર્મ રૂટનું ગુજરાતી બચ્ચા થાય ભ્રમરાકાર, ભમરડો હોય ને એના જેવા આકારનું મૂળ. તો ત્રણ આકારના મૂળ છે જે ખોરાક સંગ્રહ કરે છે. ચલો પહેલું મૂળ આપણું આ છે ગાજર, રાઈટ? તો આપણે બધાએ ગાજર ખાધું છે પહેલા. અત્યારે આવા ઓરેન્જ ગાજર આવે છે એમાં પણ તમને આજે આખી રચના આપણે ખાઈએ છીએ ને. ચલો વાત કરીએ ગાજરની. તો બેટા ગાજરની ઉપર પેલા જે લાલ ગાજર આવે છે, અત્યારે સીઝન નથી એટલે નહોતા, એટલે હું માર્કેટમાંથી આ લઈ આવી હતી. તો ગાજર આપણે જ્યારે ખેતરમાંથી પણ કાઢ્યા હોય હે ને, તો ગાજરમાં આવી રીતે ઉપર પર્ણો આવેલા છે, રાઈટ? આ ઉપર લીલા કલરની ડિસ્કનો ભાગ છે જેને આપણે કાઢી નાખીએ છીએ ખાતી વખતે. તો બેટા આ ભાગ કયો છે? તો જો બેટા આ પર્ણ છે, આ એનું છે પ્રકાંડ. તો આનું પ્રકાંડ ખૂબ જ ઓછું હોય છે, ડિસ્ક આકારનું હોય છે, રિડ્યુસ થયેલું હોય છે, રાઈટ? પ્રકાંડનો ભાગ ખૂબ જ નાનો છે. બાર પ્રકાશ સંશ્લેષણ મુખ્યત્વે પર્ણો દ્વારા થશે અને એની નીચે આવું કોનિકલ આકારનું આની નીચે આવું શંકુ આકારનું મૂળ આવેલું છે જે આપણે ખાઈએ છીએ. બધાએ ગાજર ખાધું છે ને. હવે ફરક શું છે? મેં તમને કીધું હતું કે બોટની આપણી રોજિંદી જિંદગીમાં વપરાય છે. આપણે ભાઈ આમાં ગોખવાનું નથી કે ગાજરમાં શંકુ આકારનું ખોરાક સંગ્રહી સોટી મૂળ છે. ગાજર લેવાનું સલાડ બનાવવા, ગાજર હાથમાં લઈને આપણે યાદ કરવાનું, એને જોઈને બોલવાનું કે ભાઈ તું પ્રાથમિક મૂળ છે જેને હું ખાઈશ.
તો પ્રાથમિક મૂળ અહીંયા ખોરાક સંગ્રહ. યસ બેટા, તમારા ઘરે બધાને ભલે લાગે કે તમે શું કરો છો આ, પણ પ્રાથમિક મૂળ ખોરાક સંગ્રહ કરે છે અને એ છે આપણું ગાજર. તમે ગાજરને ખાતા ખાતા 2-3 વાર બોલી દો, પ્રાથમિક મૂળ જે ખોરાક સંગ્રહ કરે છે. સોટી મૂળનું રૂપાંતરણ તમે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલો. પડી ખબર? તો આ ચેપ્ટરના બધા ઉદાહરણ આપણી આજુબાજુ વધારે છે, આપણે જસ્ટ એને રિલેટ કરવાના છે. હવે ગાજરમાં તમે જોયું હશે કે આ પ્રાથમિક મૂળની ઉપર આવા રેસાવાળી રચના હોય છે. આપણે પહેલાં થોડા વર્ષો પહેલાં તમે બહુ નાના હતા ને, તો આવા લાલ ગાજર મમ્મી લાવે તો એના ઉપરથી સફેદ કલરના રેસાને દૂર કરતા હતા, રાઈટ? તો બેટા આમાં પણ આ રેસા આખાની ઉપર છે, પતલા પતલા મોડિફાઈડ ગાજર છે, અમુક તો કાઢીને આપ્યા હોય. પણ આ જે રેસા અહીંયા છે તે શું છે બચ્ચા? તો આ દ્વિતીયક મૂળ છે. તો ગાજરમાં ઓલમોસ્ટ આપણે આખું પ્રાથમિક મૂળ ખાવામાં લઈએ છીએ. હવે ફ્યુઝી ફોર્મની અંદર, ત્રાકાકારની અંદર જો પર્ણો તો આવી જ રીતે આવશે, પણ ત્રાકાકારમાં બંને છેડા થોડા સાંકડા હશે. હવે તમે પ્રેડિક્ટ કરી લેજો, ત્રાકાકાર મૂળ જે આપણે ખાવામાં વાપરીએ છીએ કયું હશે? વેરી કોમન, આપણને ખાવાની આદત હોય છે એઝ અ સલાડ, હે ને? તો આ કયું મૂળ છે બચ્ચા? તો આ છે આપણું રેડિશ, મૂળો, રાઈટ? તો મૂળો જોયો છે આપણને, મૂળો તો અત્યારે પણ મળે છે. મૂળાની અંદર આ જે ભાગ છે આ કયો ભાગ છે? પ્રાથમિક મૂળનો ભાગ છે. આ એની ઉપરના શું છે? તો પર્ણો છે, રાઈટ? બિચારા મુરઝાઈ ગયા, હું ક્યારનું લઈને આવી હતી. અને હવે આમાં જોજો તમે, મૂળાને નેક્સ્ટ ટાઈમ નોટિસ કરજો કે ઉપરના થોડાક ભાગમાં, આટલા ભાગમાં દ્વિતીયક મૂળ નહીં આવે, પણ અહીંયા નીચેથી દ્વિતીયક મૂળનું નિર્માણ થાય છે. તો આમાં ખાદ્ય ભાગ કયો છે? તો મૂળો પણ તમે પ્રાથમિક મૂળ જ ખાવ છો. તો બેટા મૂળામાં પ્રાથમિક મૂળની ઉપર જ દ્વિતીયક મૂળ ઉદ્ભવે, રાઈટ છે? તો જુઓ, આ છે પ્રાથમિક મૂળ, એની ઉપર આ છે દ્વિતીયક મૂળ. પણ આ જે ભાગ છે ને બેટા અહીંયા, આ કયો ભાગ છે? તો મૂળની ઉપર આવે હાઇપોકોટાઇલ, અધરાક્ષ ભાગ. તો અહીંયા આપણે થોડો અધરાક્ષનો ભાગ, આગળ મેં તમને ભણાવ્યું રાઈટ, થોડો અધરાક્ષનો ભાગ અને પ્રાથમિક મૂળ ખાઈએ છીએ. ભ્રમરાકાર મૂળ, ભમરડા આકારનું તમે શું ખાવ છો સલાડમાં? ત્રણે ત્રણ સલાડમાં ખવાય. બીટરૂટ ભ્રમર આકારનું છે, ભમરડા જેવું છે, દેખાય છે ને ભમરડા જેવું, રાઈટ બચ્ચા? તો ભ્રમરાકાર મૂળની અંદર ચલો શું આવશે? તો ભ્રમરાકાર મૂળમાં આવી રીતે પર્ણો મેં નાના દોર્યા છે, પણ મોટા પર્ણો હોય, ઠીક છે? ચલો, તો ભ્રમરાકારની અંદર આવું ભમરડા આકારનું મૂળ છે. એમાં બેટા આની અંદર જે મેજોરિટી પોર્શન છે ને એ શું છે? તો મેજર પોર્શન આનો છે અધરાક્ષ, અને અહીંયા એકદમ નીચેના ભાગે પ્રાથમિક મૂળ હોય છે. ત્રણે ત્રણના ઉદાહરણ આપણે લર્ન કરવાના છે, તો લખી દઈએ. ચલો, શંકુ આકાર મૂળમાં શું આવશે બચ્ચા? ગાજર, રાઈટ? ત્રાકાકાર મૂળમાં શું આવશે? તો મૂળા આવશે. અને બેટા ભ્રમરાકાર મૂળની અંદર બે વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું. ભ્રમરાકાર મૂળની અંદર એક તો આપણને દેખાઈ રહ્યું છે બીટ, રાઈટ? અને બીજું છે ટર્નિપ. ટર્નિપને ગુજરાતીમાં કહેવાય સલગમ. તો સલગમ અને બીટમાં ભ્રમરાકાર એટલે કે નેપીફોર્મ રૂટ છે. બેટા આ ત્રણ સોટી મૂળના રૂપાંતરણો છે ખોરાકના સંગ્રહ માટે. ત્રણ ઉદાહરણ અહીંયા આપણે લર્ન કરવાના છે. આગળ વધીએ બેટા, આ ડાયાગ્રામ આપેલો છે ટર્નિપ બીટનો, રાઈટ? આ છે બચ્ચા ગાજર અને આ છે શક્કરિયા. શક્કરિયાવાળું હું તમને આગળ હમણાં ભણાવું છું. તો ગાજર જુઓ શું લખ્યું છે આપણી એનસીઆરટીએ. તો એનસીઆરટી
મેમ એનસીઆરટી બહારનું નહીં કરાવે, એનસીઆરટી જ થોડી આપણે ડિટેલમાં કરીએ છીએ, રાઈટ? તો એનસીઆરટીએ બેટા શું આપ્યું છે? ગાજર અને સલગમમાં સોટી મૂળ, જ્યારે શક્કરિયામાં અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ફૂલે છે અને ખોરાક સંગ્રહ કરે છે. તો ખોરાક સંગ્રહમાં અસ્થાનિક મૂળની આપણે જો વાત કરીએ તો ચલો અહીંયા લખાવી જ દઉં, આવ્યું છે ટોપિક. તો અસ્થાનિક મૂળના રૂપાંતરણો, ટોપિક અસ્થાનિક મૂળના રૂપાંતરણો. સોટી મૂળનું બાકી છે હજુ. ચલો, એમાં ખોરાક સંગ્રહ માટે, ખોરાક સંગ્રહ માટે ઇરેગ્યુલર આકારનું, અનિયમિત આકારના, અનિયમિત આકારના મૂળ જે ખોરાકનો સંગ્રહ કરે છે, રાઈટ? તો એ થઈ જશે આપણા શક્કરિયા. એ શું થઈ જશે બચ્ચા? આપણા શક્કરિયા. તો શક્કરિયાની અંદર અસ્થાનિક મૂળ છે જે ખોરાક સંગ્રહ કરે છે. શક્કરિયાને સાયન્ટિફિકલી કહેવાય બેટા આઇપોમિયા બટાટા. તો આઇપોમિયા બટાટા શક્કરિયાનું સાયન્ટિફિક નેમ છે, વૈજ્ઞાનિક નામ છે. હવે અહીંયા બીજું પણ ઉદાહરણ આપણને આપ્યું છે કે ગુચ્છાદાર, આને બેટા સાકંદ મૂળ કહેવાય. અનિયમિત આકારના મૂળને શું કહેવાય? સાકંદ મૂળ. હવે ગુચ્છાદાર સાકંદ મૂળ, આવી રીતે ગુચ્છામાં ઘણા બધા આવેલા હોય તો આને ગુચ્છાદાર સાકંદ મૂળ આપણે કહીશું. તો શક્કરિયા એકલા એકલા હોય પણ આ જે ગુચ્છામાં હોય ગુચ્છાદાર સાકંદ મૂળ, રાઈટ, એ બચ્ચા એકલા એકલા ન હોય. અને આ એનસીઆરટીમાં આપણને આપ્યું છે આ ગુચ્છાદાર અનિયમિત અસ્થાનિક મૂળ છે. આના ઉદાહરણમાં બે વસ્તુ યાદ રાખવાની છે. પહેલું છે એસ્પરેગસ, જે એનસીઆરટીએ આપણને આપ્યું છે, જેને આપણે શતાવરી કહીએ છીએ, રાઈટ? અને બીજું છે બેટા ડહાલિયા. ડહાલિયાનું ગુજરાતી ડહાલિયા જ રાખીશું. તો શતાવરી, ધેટ ઇઝ એસ્પરેગસ, અને ડહાલિયામાં અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે પણ જૂથમાં છે, સમૂહમાં છે, ગુચ્છાદાર છે. તો આ બેટા આપણો એનસીઆરટીનો શતાવરીનો ડાયાગ્રામ છે. અહીંયા આ બધા મૂળ આપેલા છે, રાઈટ? અને આ છે આપણો શક્કરિયાનો. તો શક્કરિયામાં આ અલગ અલગ છે, એક જ જગ્યાએથી એટલે બહુ બધા છે એટલે એક સાથે આવા બતાવ્યા છે, પણ આ જે છે એ એક જ જગ્યાએ છે પણ અલગ અલગ છૂટા છૂટા છે, રાઈટ બેટા? ચલો નેક્સ્ટ છે બચ્ચા ક્વેશ્ચન. આના ઉપરથી ક્વેશ્ચન આપ્યો છે, આપણે જોઈ લઈએ. શતાવરીના મૂળનું રૂપાંતરણ શા માટે થાય છે? તો બેટા શતાવરીમાં ખોરાક સંગ્રહ માટે મૂળ રૂપાંતરિત થાય છે. હવે આપણે આગળ ફરીથી આવી જઈએ સોટી મૂળના રૂપાંતરણોમાં. તો સોટી મૂળના રૂપાંતરણોની અંદર નેક્સ્ટ છે બચ્ચા શ્વસન મૂળ. આ જે છે ને એને આપણે કહીએ છીએ રેસ્પિરેટરી રૂટ, એટલે કે શ્વસન મૂળ. આને ઇંગ્લિશમાં ન્યુમેટોફોર કહેવાય, ન્યુમેટોફોર્સ કહેવાય છે, રાઈટ? હવે આ ક્યાં જોવા મળે શ્વસન મૂળ? તમે કહેશો મેમ મૂળ શ્વસન કરે. હા, તો કેમ ના કરે? મૂળ જીવંત પેશી છે, જમીનમાં નીચે રહે છે, પ્રકાશ સંશ્લેષણ તો થતું નથી, રાઈટ? મૂળની અંદર શ્વસન થવું ખૂબ જ જરૂરી છે, તો જ તેના કોષો સક્રિય રહે. તો હવે આપણે વાત કરીએ કે કોઈ દરિયાકાંઠાનો વિસ્તાર છે, સપોઝ આપણો દરિયાકાંઠાનો વિસ્તાર છે, રાઈટ? આ વિસ્તારમાં પાણી ભરેલું છે, દરિયાકાંઠાનો વિસ્તાર. હવે આની નજીકનો જે ભાગ હશે એ બેટા કેવો ભાગ હશે? તો આની નજીકનો જે આપણો આ ભાગ છે કરણભૂમિ વિસ્તાર કહેવાશે. આની નજીકનો ભાગ બચ્ચા શું કહેવાશે? તો આ કરણભૂમિ વિસ્તાર કહેવાશે, માર્શી એરિયા.
તો બેટા જે કળણ ભૂમિ વિસ્તાર, પાણી ભરેલી કાદવ ભરેલી જગ્યા હોય, ખાડી વિસ્તાર અથવા તો કળણ ભૂમિ વિસ્તાર જ્યાં પાણી ભરેલું હોય, જ્યાં પાણી ભરેલું હોય ત્યાં બચ્ચા શું થાય છે? તો ત્યાં આવા શ્વસન મૂળ ઉદ્ભવે છે. હવે શ્વસન મૂળ કેવી રીતે ક્યાંથી ઉદ્ભવે આપણને ક્વેશ્ચન થાય ને, બધાને થાય, નોર્મલ છે. તો જુઓ, આ મૂળ છે, સોરી થડ છે, એની ઉપર આપણું આ પ્લાન્ટ છે, હેને? આ જે પ્લાન્ટ છે, આ જે વનસ્પતિ છે, નાના નાના છોડ હોય જે આવા વિસ્તારોમાં થાય એને બેટા ચેરના વૃક્ષો કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મેંગ્રુવ્સ. ગુજરાતીમાં પણ ઘણી બધી જગ્યાએ મેંગ્રુવ શબ્દ વપરાય છે. આના ઉદાહરણ, ચેરના વૃક્ષોના ઉદાહરણ છે એવિસિનિયા, રાઇઝોફોરા, જેને તિવાર પણ કહેવાય છે, સોનેરેશિયા. આ બધા ચેરના વૃક્ષોના ઉદાહરણ છે. જામનગરનો દરિયા કિનારો છે ને, ત્યાં આવા ઘણા બધા ચેરના વૃક્ષો, મેંગ્રુવ્સ આવેલા છે, જે ત્યાંની ઇકોલોજી માટે ખૂબ જ અગત્યના છે. તો હવે બેટા આની જો આપણે હવે વાત કરીએ, તો આ વૃક્ષોની અંદર જમીનની અંદર હવે બેટા અહીંયા મૂળ છે, રાઈટ? આ એના સોટી મૂળ, વિકાસ સોટી મૂળ છે, અને આવી રીતે સાઈડમાં મૂળ વિકસિત થયેલા છે. ઇઝ ધેટ વેરી ક્લિયર? તો આ જે મૂળ છે, હવે આમાં ગેરફાયદો શું છે? કાદવમાં થાય છે, તો કાદવની અંદર શું હોય? જમીનમાં આપણે નોર્મલ હેલ્ધી સોઇલ હોય ને, જમીન હોય તો નાના નાના છિદ્રો હોય, ત્યાં હવા હોય. પણ અહીંયા જ્યાં છિદ્રો હોય જમીનની વચ્ચે, ત્યાં શું હોય? પાણી ભરેલું હોય. તો અહીંયા મૂળને ઓક્સિજન ન મળે. તો આ જે મૂળ છે ને, તે આવી રીતે અહીંયા બહાર આવે છે, જમીનની બહાર, રાઈટ? તો જો આ સોટી મૂળમાંથી જ મૂળ આવી રીતે બહાર આવ્યા, બહારની તરફ વિકસિત થયા, પડી ખબર? તો આ જે મૂળ છે, ચાલો બોલો કે આ ધન ભૂવર્તી છે કે ઋણ ભૂવર્તી છે? તો બેટા ઋણ ભૂવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશાનુવર્તી, ધન પ્રકાશાનુવર્તી મૂળ અનુલંબ રીતે, વર્ટિકલી, અનુલંબ રીતે એટલે આવી રીતે સીધી રીતે, સીધી લાઈનમાં. તો અનુલંબ રીતે બેટા આ મૂળ જે છે, તે આવી રીતે જમીનની બહાર આવે છે, પડી ખબર? શેની માટે? શ્વસન કરવા માટે. શેની માટે બચ્ચા? શ્વસન કરવા માટે. તો અનુલંબ રીતે બહાર આવે છે. હવે આ મૂળ બહાર આવ્યા ને, તો જુઓ આ શ્વસન મૂળ છે, આ શ્વસન મૂળમાં અહીંયા પોર્સ આવેલા છે, છિદ્રો આવેલા છે, જેને કહેવાય શ્વસન છિદ્રો. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આને ભણીશું, લેન્ટિસેલ્સ કહેવાય, શ્વસન છિદ્રો કહેવાય. તો શ્વસન છિદ્રો, શ્વસન મૂળમાં શ્વસન છિદ્રો આવેલા છે, જેના મારફતે શ્વસન કરે છે આ વનસ્પતિના મૂળ. તો બેટા રૂપાંતરણ શેનું છે? તો ક્યાંથી આવ્યા? ધ્યાન રાખજો, આપણે ગપ્પા નહીં મારવાના એક્ઝામમાં પૂછાય તો. ક્યાંથી આવ્યા? લોજિક છે, જમીનની નીચેના મૂળમાંથી આવ્યા. તો બેટા સોટી મૂળના રૂપાંતરણોમાં આવે, સોટી મૂળના રૂપાંતરણોમાં આવશે, રાઈટ? ચલો નેક્સ્ટ. આપણને એનસીઆરટીમાં ડાયાગ્રામ આપ્યો છે, આ બધા આપણા શ્વસન મૂળ છે. તો શું આપ્યું છે? સ્વેમ્પી એરિયા, માર્શી એરિયા, દલદલવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી. જો બેટા, જ્યારે આપણને નીટમાં ખરા ખોટા ક્વેશ્ચન પૂછાય ને,
તો ઘણા શબ્દ ઉપર પણ ધ્યાન આપવાનું. એવું લખ્યું હોય કે કેટલીક વનસ્પતિઓમાં કેટલાક મૂળ જમીનમાંથી બહાર આવે, આમાં એવું લખ્યું હોય ઘણાની જગ્યાએ કે કેટલાક મૂળ જમીનમાંથી બહાર આવે. જો આટલા સુધી આપણે ધ્યાન આપવાનું છે બુકમાં, તો કેટલાક મૂળ જમીનમાંથી બહાર આવે, તો આ બચ્ચા ખોટું સ્ટેટમેન્ટ થશે. કેમ કે એનસીઆરટી એ બધા જ આપ્યું છે, રાઈટ? અનુલંબ રીતે વિકાસ પામે છે, હોરિઝોન્ટલી નહીં, અનુલંબ રીતે વિકાસ પામે છે, જેને શ્વસન મૂળ કહે છે. અને એનું કાર્ય શું છે? તો શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ બચ્ચા, શ્વસન મૂળ માટે ક્વેશ્ચન છે. ચલો, શ્વસન મૂળ ગુરુત્વાકર્ષણની દિશામાં? ના. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં? યસ. ભેજવાળા વિસ્તારમાં ઉગે? યસ. મેંગ્રોવ્સમાં જોવા મળે? યસ. પ્રકાશની દિશામાં થાય? યસ. પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય? ના. તો 2, 3, 4, 5 આપણો સાચો ઓપ્શન શું છે? સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર બી. શ્વસન મૂળ વિશે માહિતી આપો, અથવા તો તમારી સ્કૂલ એક્ઝામ તમે થિયરી લખવા બેઠા છો તો મૂળના મુખ્ય કાર્યો 2 માર્કમાં પૂછાય, અથવા તો મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો. જો ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો હોય તો આપણે ચોખ્ખું લખવાનું સોટી મૂળ અને અસ્થાનિક મૂળવાળો કેસ, રાઈટ? તો આવી રીતે આપણને રૂપાંતરણોના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ છે બચ્ચા, આ તમારો હોમવર્ક ક્વેશ્ચન. એક ક્વેશ્ચન મેમે કરાવ્યો, એક ક્વેશ્ચન હોમવર્ક ક્વેશ્ચન, અને ગુડ પ્રેક્ટિસ પાડવાની. કઈ મિનિટ પર છે એ ટેગ કરવાનું કે આટલી મિનિટ ઉપર છે આ ક્વેશ્ચન, એનો આન્સર આ આવશે. ડન છે? બાકી એબીસીડી મેમને થોડી ખબર પડવાની છે તમે કયો આન્સર આપ્યો. ચાલો, આપેલામાંથી સાચા વિધાનો ઓળખો. રાઇઝોફોરા મીઠા પાણીમાં થતી વનસ્પતિ છે? ના બેટા, ખારા પાણીમાં થતી વનસ્પતિ છે. રાઇઝોફોરામાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવીને ઉપરની તરફ અનુલંબ, જો બેટા ઉપર આપ્યું છે, નીચે આવું પણ સ્ટેટમેન્ટ આવી શકે કે રાઇઝોફોરામાં ઘણા મૂળ જમીનમાંથી અંદરની તરફ બહાર આવે, તો ખોટું હશે, રાઈટ? બેટા બહારની તરફ ઉપર અનુલંબ રીતે વિકસે છે, ટ્રુ. રાઇઝોફોરા શ્વસન મૂળ ધરાવે છે, ટ્રુ. શ્વસન મૂળ ધન ભૂવર્તી હોય બેટા ઋણ ભૂવર્તી હોય? હવે ક્વેશ્ચનમાં આપણે બોક્સ કરવાનું, વિધાનો પૂછ્યા છે સાચા, તો આમાંથી કયા વિધાનો સાચા થયા બેટા? 2 અને 3 આપણા સાચા છે, બીજા બંને શું છે? ખોટા. આવા ક્વેશ્ચન આવે એટલે જોવાનું કે સાચા નથી તો નથી લખ્યું ને, પડી ખબર? તો દરેકે દરેક શબ્દ જુઓ. જો તમે ડૉક્ટર બનવા માંગતા હોવ, તમે નીટ ટાર્ગેટ કરી રહ્યા હોવ, તમારી પાસે કોઈ પેશન્ટ આવે અને તમારામાં ધીરજ જ ના હોય સાંભળવાની, 2 સિમ્ટમ કહે અને તમે કહી દો કે મલેરિયા થયો છે, આ દવા લઈ લે, આગળના સિમ્ટમ તો તમે સાંભળ્યા જ નહીં, તો તમે એનું નિદાન કદાચ ખોટું કરશો, પડી ખબર? તો આપણી જે એક્ઝામ છે ને, એવી જ રીતે ડિઝાઇન થાય કે આપણામાં કેટલી ધીરજ છે, આપણે કેટલી ચીવટતા રાખીએ છીએ, આપણું બ્રેઇન કેટલું શાર્પ છે. આપણને ઇમિડિયેટલી યાદ આવવું જોઈએ કે આ વસ્તુ થઈ હોય તો આ દવા હોય, આપણે ખોટી દવા આપી દઈએ તો ખતમ, હે ને? તો બચ્ચા, આપણી બધી એક્ઝામ્સમાં પણ આ જ બધી વસ્તુ ચેક થાય કે આપણે દરેક શબ્દ ઉપર કેટલો ભાર આપી શકીએ છીએ, ધ્યાનથી એને વાંચીએ છીએ કે નહીં. અને આ બધી વસ્તુ આપણા ધ્યાનમાં ના આવે એટલે આપણાથી થાય સ્લિપ મિસ્ટેક, ને પછી આપણે બાના મારીએ કે સ્લિપ મિસ્ટેકના લીધેથી માર્ક્સ નથી આવતા, હે ને? તમને એવું થતું હશે ને કે અમારા મનની વાત મેમ કેમની કહે છે, કારણ કે મેમે ઘણી બધી બેચીસ ભણાવી છે, ઘણા બધા સ્ટુડન્ટ મેમ પાસે રોજ આવતા હોય, તો મને તમારા મનની વાત ખબર છે, તમે ક્યાં ફસાઈ જાઓ, રાઈટ? ચલો, હવે બેટા યાંત્રિક આધાર માટે મૂળના રૂપાંતરણો. યાંત્રિક આધાર માટે મૂળના રૂપાંતરણોમાં 2 મૂળ આવશે, એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય, તો આપણને આવડવું જોઈએ. હવે આ બંને જે મૂળ છે ને, આ અસ્થાનિક મૂળ છે, આ બંને અસ્થાનિક મૂળના ઉદાહરણ છે, રાઈટ? ચલો, પ્રોપ રૂટ પહેલું આપણને આપ્યું છે, પ્રોપ રૂટ.
હવે ઇંગ્લિશ વાળા સ્ટુડન્ટ્સ ને તો હું આવી રીતે યાદ રખાવું છું કે પિલર લાઈક પ્રોપ રૂટ. પિલર એટલે શું બેટા? પિલર એટલે સ્તંભ. તો સ્તંભ મૂળ ગોખવાનું જ નથી આને, બિલકુલ જ. આપણી આજુબાજુ છે, જસ્ટ આપણે રિકોલ કરવાનું છે. તો સ્તંભ મૂળ ક્યાં જોવા મળે? તો આપણે, મારી સિટી તો આના ઉપરથી નામ જ પડેલું છે, વડોદરા વડ ઉપરથી. તો આપણને આ ઝાડ ખબર છે, રાઈટ? આ ઝાડ છે બેટા વડ. તો ડ્રો કરું એટલે ખબર પડશે નહીં. ચાલો, તો વડનું ઝાડ છે બેટા. આ વડનું જે ઝાડ છે એમાં આવી રીતે શાખાઓ બને છે પ્રકાંડની, રાઈટ? આ પ્રકાંડની શાખાઓ હોરિઝોન્ટલ છે, આડી રીતે આગળ વધે છે. તો આ પ્રકાંડની શાખાઓ છે, આ શાખાઓ પોતાના જ વજનથી તૂટી જાય. જો આ શાખાઓને સપોર્ટ ન મળે, આધાર ન મળે, તો આ આડી આગળ વધેલી શાખાઓ પોતાના જ વજનથી બચ્ચા તૂટી જાય. તો આ શાખાઓ તૂટી ન જાય તેની માટે અહીંયાથી આવા દોરી જેવા મૂળ ઉદ્ભવે છે, રાઈટ બેટા? અને આ જે દોરી જેવા મૂળ ઉદ્ભવે છે એને જ શું કહેવાય? સ્તંભ મૂળ કહેવાય. આ મૂળ જમીન સુધી નીચે જાય છે અને આ જ મૂળ જમીનમાં પ્રસ્થાપિત થાય છે. લિવિંગ વર્લ્ડ ચેપ્ટરની અંદર બોટનિકલ ગાર્ડન આવે છે, રાઈટ? બોટનિકલ ગાર્ડનની અંદર, વનસ્પતિ ઉદ્યાનની અંદર એક ઉદાહરણ છે, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિવપુર હાવરામાં છે. એમાં 350 મીટર વિસ્તારમાં ફેલાયેલું મોટું વડ છે, વિશાળ વડ. હવે આ વડવાઈઓ બેટા આ સ્તંભ મૂળ જમીનમાં સ્થાપિત થઈ ગયા પછી આ પણ જાડા થઈ જાય છે અને પ્રોપરલી જેવી રીતે પ્રકાંડ પાણીનું શોષણ કરે છે તેમ પાણી ખનિજ તત્વોનું શોષણ કરે છે. ધ ગ્રેટ બનિયન ટ્રી ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા શિવપુરમાં જે છે તેમાં મુખ્ય જે થડ છે ને એ થડ ફૂગના ઇન્ફેક્શનથી આખું ખતમ થઈ ગયું છે. પણ એ વડ વર્ષોથી, 200 થી 300 વર્ષ જેવો સમય થયો આઈ થિંક, એટલા વર્ષોથી એઝ ઇટ ઇઝ ત્યાં છે. કારણ કે આ જે સ્તંભ મૂળ છે તે પ્રકાંડની જગ્યાએ શોષણનું કાર્ય કરે છે. તો વડની અંદર બેટા એક્ઝામ્પલ અહીંયા યાદ રાખીશું, વડ ફાઇકસ બેંગલેન્સિસ આનું વૈજ્ઞાનિક નામ છે. તો વડમાં પિલર જેવા સ્તંભ મૂળ છે, આધાર આપવા સપોર્ટ માટે. સેકન્ડ છે બચ્ચા છે સ્ટિલ્ટ રૂટ. સ્ટિલ્ટ રૂટ એટલે શું થાય? તો આપણને ખબર છે કે સ્ટિલ્ટ રૂટ એટલે અવલંબન મૂળ. તો આ મૂળ પણ યાંત્રિક આધાર માટે છે. તો અવલંબન મૂળનું કાર્ય શું છે બચ્ચા? તો ચલો સમજાવું તમને કે સૌથી પહેલાં તો આપણે જમીન ડ્રો કરીએ. એની ઉપર મેં તમને એક છોડ ડ્રો કર્યો છે. હવે તમને જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આ છોડ કયો છે, રાઈટ? અને આ છોડમાં અહીંયા નીચે તંતુમય મૂળ આવેલા છે, રાઈટ? તો આ છે આપણો મકાઈનો છોડ. તો હવે જુઓ અવલંબન મૂળ કેવી રીતે ઉદ્ભવે. તો મકાઈ છે, વાંસ છે, અમુક એકદળી વનસ્પતિઓ છે, શેરડી છે. તો આપણે લખીએ કે મકાઈ અને શેરડીમાં પેનિસેટમ પણ આની અંદર આવે, દેટ ઇઝ શોર ગમ, ઘણા બધા પ્લાન્ટ્સ આવશે. તો મકાઈ અને શેરડી જેવા છોડમાં જમીન અથવા ભૂમિ નજીકની પ્રકાંડીય ગાંઠો, પ્રકાંડની ગાંઠો માંથી, જો બેટા હવે અહીંયા આવા મૂળ ઉદ્ભવ્યા છે. આ મૂળ દોરડાની જેમ, તમે મંડપ બંધાય તો જોયું છે ને, આવી રીતે ત્રાસા દોરડાને જમીનમાં લગાવી દે જેથી સ્ટ્રોંગ સપોર્ટ મળે, પવન આવે તો ઉખડી ન જાય. કેમ કે આનું નાજુક પાતળું પ્રકાંડ છે, બહુ દમદાર વૃક્ષ હોતા નથી. તો પ્રકાંડની ગાંઠોમાંથી બચ્ચા શું થાય? તો પ્રકાંડની ગાંઠોમાંથી ત્રાસા મૂળ ઉદ્ભવે છે.
આ મૂળ કયા થશે બચ્ચા? તો અગેન અસ્થાનિક મૂળ. તો ત્રાસા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે અને જમીનમાં પ્રસ્થાપિત થઈને આધાર આપે છે. રાઈટ બેટા, આના સિવાય કોઈ વૃક્ષમાં આવા મૂળ આપણને જોવા મળે છે કે નથી મળતા? તો હજુ એક વૃક્ષ છે, તમે કેવડો સાંભળ્યું હશે, રાઈટ? કેવડાનું વૃક્ષ છે, પેન્ડનસ આપણે એને કહીએ છીએ. તો પેન્ડનસમાં થડ આવી રીતે ત્રાસું વિકસે છે, એની ઉપર ત્રાસા થડની ઉપર આ થડ છે, આ ત્રાસા થડની ઉપર પર્ણોવાળી આખી રચના આવેલી છે. તો આ ત્રાસું થયેલું થડ ઝૂકીને પડી ન જાય તેના માટે ત્યાં અહીંયા આવી રીતે આવા અવલંબન મૂળ ઉદ્ભવે છે. રાઈટ છે બેટા? તો જો યાંત્રિક આધાર માટે બે મૂળ છે. અસ્થાનિક મૂળના ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ છે આપણું પિલર જેવા પ્રોપરૂટ એટલે કે સ્તંભ મૂળ જે વડમાં હોય છે, અને બીજું ઉદાહરણ મકાઈ શેરડીમાં આવેલા અવલંબન મૂળ, તથા આ જે એક્ઝામ્પલ છે એ છે પેન્ડેનસ, એને કહેવાય સ્ક્રુપાઇન, જેને આપણે કેવડા કહીએ છીએ. રાઈટ, ચલો આને હજુ વધારે સરસ રીતે સમજવા ફિલ્ડમાં જઈને વડની વડવાઈઓ જોતા આવીએ. હે સ્ટુડન્ટ્સ, આપણે ભણ્યા ફાઇકસ બેંગાલેન્સિસ એટલે કે વડ. તો વડ વિશે આપણે શું ભણ્યા? કે પિલર જેવા પ્રોપરૂટ્સ હોય છે, રાઈટ? તો આ જે છે આ બધા પ્રોપરૂટ્સ છે જે લટકે છે, વડવાઈઓ છે. હવે આનો ફાયદો શું છે? તો આ જે સ્તંભ મૂળ છે, જો આ પ્રોપરૂટ જ છે, એ ધીરે ધીરે જમીનમાં જતા રહે છે અને મેઇન ટ્રંકની જેમ, મેઇન પ્રકાંડની જેમ જ પાણીનું અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો વડમાં પિલર જેવા પ્રોપ રૂટ્સ જે અહીંયા આ વડવાઈઓ નીચે જાય છે અને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે વડવાઈ જોઈને આવ્યા, સ્તંભ મૂળ જોઈને આવ્યા, મજા આવીને. તો હવે આપણે નેક્સ્ટ બેટા આની અંદર જ આગળ હવે જોઈએ કે આ એક્ચ્યુઅલીમાં ડાયાગ્રામમાં આપણને ક્યાંય આપ્યું હોય તો કેવી રીતે આપેલું હોય. તો ચાલો જોઈએ, ડાયાગ્રામ આપ્યો છે. તો આ તમને દેખાઈ રહ્યું છે વડ, અને આ જે મૂળ આવા દેખાય છે ને, નેક્સ્ટ ટાઈમ ખેતરમાં જાઓ તો વિઝિટ કરજો. હું ગઈ હતી ત્યારે એટલા ક્લિયર વિઝિબલ નહોતા એટલે મેં વિડીયો નહોતો લીધો. તો આ બચ્ચા, આ સ્ટિલ્ટ રૂટ છે અને આ બેટા પ્રોપ રૂટ છે વડની અંદર. ગુજરાતમાં કયું વડ ફેમસ છે જરા કમેન્ટ કરીને જણાવો. ફરવાની એક જગ્યા છે જ્યાં વડ વૃક્ષ, વિશાળ વડ વૃક્ષ ફેમસ છે. આ ચેપ્ટરમાં આપણને અત્યાર સુધી નીટમાં એનટીએ કીધું છે કે 12 ક્વેશ્ચન એવું કીધું છે કે પ્રેક્ટિકલ બુકમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક ટોપિક છે સેમ્પલ્સ જે આપણને આપ્યા હોય ને પ્લાન્ટ્સમાં, લેબોરેટરીમાં, એ સેમ્પલ્સમાં એક કોમન વસ્તુ પૂછાતી હોય છે, એક કોમન ડાયાગ્રામ આપણને આપેલો હોય છે, અને એ હું તમને કહું. ચલો એક ઉદાહરણ, આ છેલ્લો ટોપિક છે આનો. તો એક ઉદાહરણ છે બચ્ચા આપણું ઓર્કિડનું. ઓર્કિડ આંબા પર પરરોહી છે. ઓર્કિડ જે છે તે કયા વૃક્ષ પર પરરોહી છે? તો ઓર્કિડ, આને વેંડા પણ કહેવાય, વેંડા. તો વાંદા, વેંડા, ઓર્કિડ આંબા ઉપર, આંબાના છોડ ઉપર પરરોહી છે. હવે આ ઓર્કિડની અંદર, હવે જો આ જે છે ને બેટા, એ શું છે? આપણું આંબાનું થડ છે, રાઈટ? આની ઉપર લીલા કલરના પર્ણોવાળી રચના ઉદ્ભવે છે આવી રીતે. તો આ રચનામાં લીલા પર્ણો છે, ધેટ મીન્સ કે આ રચના જે છે તે પ્રકાશ સંશ્લેષી છે. આ રચના બેટા શું છે? પ્રકાશ સંશ્લેષી છે. હવે આની અંદર અહીંયા જોડાવા માટે અમુક મૂળ ઉદ્ભવે છે, પડી ખબર?
તો આની અંદર આ જોડાણ માટે અહીંયા ચોંટવા માટે આંબાના થડમાંથી દ્રવ્યો લેવા માટે અમુક મૂળ ઉદ્ભવે છે, જે અવલંબન મૂળ છે, જોડાણ માટે છે. હવે બેટા આમાં આવા હવામાં લટકતા મૂળ પણ ઉદ્ભવે છે. ઓર્કિડમાં મોઈશ્ચર લેવા માટે, ભેજ લેવા માટે નવા જે મૂળ ઉદ્ભવે છે બેટા, એને આપણે અહીંયા શું કહીશું? તો આ મૂળને આપણે કહીશું ભેજગ્રાહી મૂળ. એક્સ્ટ્રામાં હતો, બટ ધીસ ઇઝ ગુડ ટુ નો. ચાલો અમુક ક્વેશ્ચન તમે જાતે કરશો, અમુક હું કરાવીશ. તો જોઈએ, કયું એક સંગ્રહ મૂળનો પ્રકાર નથી? આપેલામાંથી કયું એક સંગ્રહ મૂળનો પ્રકાર નથી? ગાજર, શક્કરિયું, સલગમ, સ્તંભ મૂળ. તો બેટા સ્તંભ મૂળ જે છે તે સંગ્રહ માટે નથી. સ્તંભ મૂળ શેની માટે છે? યાંત્રિક આધાર માટે, રાઈટ? ચલો જોડકા જોડવાના છે, એકદમ ઈઝી ક્વેશ્ચન. ગાજર અને મૂળામાં સોટી મૂળ હોય, શક્કરિયામાં અસ્થાનિક મૂળ હોય, મકાઈની અંદર બચ્ચા કયા મૂળ જોવા મળે છે? તો મકાઈની અંદર અવલંબન મૂળ હોય છે, અને વડની અંદર આપણે સ્તંભ મૂળ જોઈએ છીએ. તો સી એ ડી બી આપણો સાચો આન્સર છે, ઓપ્શન નંબર 1. નેક્સ્ટ છે, નીચે આપેલ પૈકી કેટલા ઉદાહરણ તંતુમય મૂળ અને આગંતુક મૂળના છે, અસ્થાનિક મૂળના છે? તો બચ્ચા આની અંદર આ એક થોડી ગડબડ આપી છે, પહેલું ઉદાહરણ આપણે નહીં લઈએ, રાઈટ? ચાલો ગાજર શેમાં આવશે બચ્ચા? એ ગુજરાતી કરવામાં ગડબડ થઈ છે. ઓકે, ગાજર શેમાં આવશે? તો સોટી મૂળમાં આવશે. સલગમ શેમાં આવશે? તો સલગમ સોટી મૂળમાં આવે. ઘઉં શેમાં આવે? તંતુમય મૂળમાં આવે. ઘાસ શેમાં આવે? તો ઘાસમાં બચ્ચા અસ્થાનિક મૂળ આપ્યું છે, અને તંતુમય મૂળ પણ આવે વેસે તો. મોન્સ્ટેરામાં શું આવે? અસ્થાનિક મૂળ આવે. અને વડમાં શું આવે? તો અસ્થાનિક મૂળ આવે, રાઈટ? તો વડ, ઘાસ, મોન્સ્ટેરામાં અસ્થાનિક મૂળ આવે છે, અને ઘઉંની અંદર સોટી મૂળ આવે છે. તો આપણો સાચો ઓપ્શન શું આવશે? 1 અને 3. ગાજર સલગમ આપણે કન્સિડર નથી કરવાના, કારણ કે ગાજર અને સલગમમાં સોટી મૂળ છે, આપણને તંતુ અને આગંતુક મૂળ પૂછ્યું છે. ઇઝ ધેટ ક્લિયર? ચલો નેક્સ્ટ વન છે, જલીય વનસ્પતિમાં મૂળનો ટોચનો ભાગ શેના દ્વારા ઢંકાયેલ હોય છે? તો મૂળ ગોહ દ્વારા. મૂળ ગોહ એટલે શું થાય? રૂટ પોકેટ. તો મેં તમને આ ભણાવ્યું કે મૂળ ટોપ નહીં હોય, જલજ વનસ્પતિમાં હશે મૂળ ગોહ. મૂળ રોમ ક્યાંથી ઉદ્ભવે છે? તો ભાઈ મૂળ રોમ પરિપક્વ પ્રદેશના અધિસ્તરીય કોષોમાંથી ઉદ્ભવે છે. કોર્ટિકલ સેલ એટલે બેટા બાહ્યક. તો બાહ્યકમાંથી નથી આવતા, આ શેમાંથી આવે છે બચ્ચા? અધિસ્તરીય કોષોમાંથી આવે છે. ખોરાક સંગ્રહ માટે કોણ શેમાં મૂળનું રૂપાંતરણ છે, કોના મૂળમાં રૂપાંતરણ થાય છે? બટેટા, શક્કરિયા, આદુ. તો બેટા મૂળનું રૂપાંતરણ શક્કરિયામાં છે. બટેટાની અંદર પ્રકાંડ છે, આદુની અંદર પણ પ્રકાંડ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને ભણીશું. 2 મિનિટની સમરી. તો આજે આપણે ટોપિક જોયો બેટા મૂળ, અને અહીંયા મૂળના પ્રકારો આપણે જોયા. તો આજના લેક્ચરમાં મૂળ શું હોય, મૂળના વિવિધ ભાગો કેવા છે, રચના કેવી છે, મૂળના કાર્યોમાં અલગથી મૂળના કયા કયા રૂપાંતરણો છે, તેના વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો. અને હવે તમને જે મેં કીધું હતું કે એનસીઆરટી માટે બચ્ચા
એનસીઆરટી ની આવી ટેબ્લેટ્સ મેં બનાવી છે. ટેબ્લેટ્સ નામ મેં આપ્યું હતું મારી માટે, મારા સ્ટુડન્ટ્સ માટે. તો એનસીઆરટી ની દરેકે દરેક લાઈન માંથી કયો વર્ડ બદલીને ક્યાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, દરેક લાઈન ઉપર ધ્યાન આપીને તમે તે વાંચો, એની માટે આવા અમુક મેં ક્વેશ્ચન આપ્યા છે. આના આન્સર હું લેક્ચરમાં નહીં આપું, તમારે લેક્ચર આખો જોવાનો છે, એનસીઆરટી એકવાર વાંચવાની છે, પછી આ ક્વેશ્ચન સાથે એનસીઆરટી ઓપન રાખવાની છે. આ બેટા એનસીઈઆરટી સાથે કરવાનું છે. અને આમાં જે ખાલી જગ્યા છે, જો આવું બોક્સ કર્યું હશે ને, તમે સમજી જશો કે આ ખરા ખોટા છે, કયો ક્વેશ્ચન છે, કયા ખોરા ખોટા છે, તમને જાતે જ ખબર પડી જશે. તો આ બેઝિકલી એના માટે ડિઝાઇન કર્યું છે જેને ટોપર બનવું છે. નીટમાં એનસીઆરટીનો દરેક દરેક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે સમજીશું પણ એને ડિટેલમાં, અને આપણે તેની દરેકે દરેક લાઈનને લખીશું. તો બેટા અલગથી એક અસાઇનમેન્ટ નોટબુક બનાવવાની, રાઈટ, અને એમાં આ ક્વેશ્ચન્સ લખવાના એનસીઆરટી રિવિઝન માટેના એનસીઆરટી ટેબ્લેટ્સ. તો આના આન્સર તમારે તમારી જાતે સેલ્ફ મહેનતથી શોધવાના છે, રાઈટ. ચાલો, અને આ બે ડાયાગ્રામમાં લેબલિંગ માટે મેં આપ્યા છે. સો આઈ હોપ આજનો આપણો ફર્સ્ટ લેક્ચર અભિયાન બેચમાં થયો. તમે મારી સાથે, તમારા બોટની માઇન્ડ રીમા મેમ સાથે આજે નવું ચેપ્ટર શરૂ કર્યું છે. આના કન્સેપ્ટ તમને ક્રિસ્ટલ ક્લિયર થયા હશે. આ લેક્ચર થોડો લાંબો ચાલ્યો છે, એના પાછળનો મારો હેતુ એ જ છે કે તમે લોકો કન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરો. તમારે ક્યાં શું ધ્યાન રાખવું છે, કઈ વસ્તુ ક્યારે કરવાની, આ બધી જ વસ્તુનો આઈડિયા હવે તમને આવી ગયો હશે. તો શું કહેવું છે તમારું, મજા આવી કે નહીં? આવી જ રીતે આપણે અવનવા કન્સેપ્ટને મજેદાર રીતે એકદમ ડિટેલમાં, યસ, મારી સાથે ભણશો તો આપણે એકે એક વસ્તુ ખૂબ જ ડિટેલમાં ભણીશું, સમજીશું, અને આપણો સ્કોર અપ લાવવા માટે મહેનત કરીશું, લિમિટલેસ બનીશું, રાઈટ. તો આવી જ રીતે નવા નવા લેક્ચરની રાહ જોયા કરજો. હોમવર્ક ક્વેશ્ચન આપ્યા છે, એના આન્સર મને જરૂરથી જણાવશો, જેથી મને ખબર પડે કે મારા અભિયાન બેચના સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે કે નથી ભણી રહ્યા. બીજી કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપવાના. નેક્સ્ટ ક્લાસમાં બેટા આપણે નેક્સ્ટ મજેદાર ટોપિક સાથે મળીએ. ટાટા, બાય બાય, કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ, બાય બાય.